Matunga, you are requested to send your batsman, please. Matunga, scorer Mughlao, scorer. चूनाभट्टी चूनाभट्टी नो एक प्लेयर कमेंट्री बॉक्स में आ जैसे वी नीड द एक्स्ट्रा प्लेयर इन चूनाभट्टी पीयूष अने नैतिक ने जोड़ी माटुंगा तरफ थी ओपनिंग बैटिंग में आवे छे गौतम मगवाणी अने जिनेश वोरा गौतम मगवाणी अने जिनेश वोरा चूनाभट्टी चूनाभट्टी चैम्पियंस प्लीज वी नीड द एक्स्ट्रा प्लेयर गाइज वी हैविंग द नेम ऑफ द बॉलर प्लीज अमर एक प्लेयर मोकली आपो जिनेश वोरा इज ऑन स्ट्राइक अने मलाड तरफ थी के थ्री जी विल स्टार्ट द प्रोसीडिंग गया मैच नी मैच विनिंग सिक्स मैच चेंजिंग सिक्स आई शुड से इट वॉज मैच चेंजिंग सिक्स कोठारी साहेब जेनी आतुरता थी कौशिक भाई राह जोई रहा छे एने कोठारी आवे ने कौशिक भाई छूटा थाय कोठारी साहब अहीं आवी जाओ कोठारी साहब अने नैतिक ની જોડી અને કરુણા બોલિંગ પર દરેક જણને એક રિક્વેસ્ટ છે ચા પાણીની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે તો ચા પાણીનો લાભ લેજો તો બોલ હતો સારા બોલને સન્માન આપવાનું છે અને ખરાબ બોલને બાઉન્ડરીની બહાર પહોંચાડવાનું છે ક્યુશ અને નૈતિક ની શરૂઆત થઈ ગઈ છે અહીંયા માત્ર બેટિંગ પર ક્યુશ અને નૈતિક નો સ્ટ્રાઇક પર તરુણ બોલિંગ છે કોમેન્ટરી બોક્સ એન્ટર થી બોલિંગ કરી રહ્યા છે આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ બોડીને લાગ્યો છે બોલ વેગ નથી આપ્યો વિવિધતા જોવા મળી છે બોલિંગમાં અત્યારે તરુણની તરુણ ફરી એકવાર તૈયાર આ વખતે સીધો ફટકો મારવાનો પ્રયાસ બેક ટુ ધ બોલર બોલરના ફોલો થ્રુમાં સારી ફિલ્ડિંગ જોવા મળી સરસ મજાની ફિલ્ડિંગ ડોટ બોલથી શરૂઆત થઈ રહી છે सुंदर बॉल तो आ वक्त आते साथ जो नसीब वाला रिया के बे पगनी वच्चे थी बॉल निकली गयो के बिल सूड़िया नहीं फर्निचर डामा डोल थियो नहीं सरस बॉलिंग जोवा मळी तरुण नी लाइन अने लेंथ एकदम सरस जोई रहा जोवा मळी छे परफेक्ट लाइन अने लेंथ बहुत सारी छे અને આ સાથે જિનેશ વોરા બેક ટુ ધ પેવેલિયન વાઇટ થી શરૂઆત થાય છે એક વગર મહિને તો રન મળી રહ્યો છે એક સિંગલ થી ખાતું ખુલ્યું છે અત્યારે ઘટકો પર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો આ વખતે સ્વિંગ અને મિસ થતો બોલ હાઈ હલો કરીને નીકળી ગયો વિકેટ કીપરના હાથોમાં ડોટ બોલ થી શરૂઆત આવી છે જબરદસ્ત બોલિંગ જોવા મળી છે તરુણની માત્ર એક સિંગલ વાઇડના રૂપમાં આવ્યો છે જબરદસ્ત બોલિંગ એક્યુરેટ બોલિંગ લાઇન અને લેન્થ પર એકદમ સરસ હાઈવે માત્ર નૈતિક કઈ કાન મંત્ર આપવા ગયા છે તો કિયુશભાઈ જરા જુઓ બોલની વાટ જુઓ અને પછી બોલની વાટ લગાડો
સુંદર બોલ હતો આ વખતે એકદમ યોર્કર લેન્થ બોલ હતો શોર્ટ પર લેખતી ફિલ્ડર આવે ત્યાં સુધી કોઈ રન લેવાનો પ્રયાસ થઈ સરસ બોલિંગ તરુણની એક ઓવર માત્ર એક રન આવ્યો છે આ ઓવરથી વાઇડનો રન માત્ર વગર કોઈ નુકસાને ઘાટકો પર ગ્લોરિયસને બેટિંગનું આમંત્રણ આપ્યું છે અને આમંત્રણને સ્વીકાર્યું છે અને સરસ બોલિંગ જોવા મળી તરુણની પહેલી ઓવર એકદમ સજ્જ એકદમ એકદમ ધારદાર કહે છે અને કમ ખર્ચા અને ફૂલ ચર્ચા વાળી ઓવર જોવા મળી અને આ સાથે ગૌતમ મગવાણી બેક ટુ ધ પેવેલિયન બીજો રન આઉટ માટુંગા યુનાઇટેડના મહત્વના ઉપર પોઈન્ટ ઉપર રમવાનો પ્રયાસ હતો ડી પોઈન્ટ પર ફિલ્ડર ઉભા છે એક સિંગલ થી નૈતિકે પોતાનું ખાતું ખોલ્યું છે ટીમનો સ્કોર બી વગર કોઈ નુકસાને એક જબરદસ્ત શરૂઆત જોવા મળી રહી છે અક્ષિત ફરી એકવાર તૈયાર સામે કિયુષ બે રન વગર કોઈ નુકસાને સુંદર શોટ મોટો શોટ આ વખતે હવામાં ફિલ્ડરના માથા પરથી ફક્ત દર્શક બનીને જોતા રહ્યો કિયુષનો શોટ એક અફલાતુન ટાઈમિંગ સાથે જોવા મળેલો કે છે ને ના કોઈના અભાવમાં જીવો ના કોઈના પ્રભાવમાં જીવો આ જિંદગી કિયુષ તમારી છે તમારા અંદાજમાં જીવો એક જબરદસ્ત ફટકો જોવા મળ્યો કિયુષનો કે છે ને આવ ન જોયો તાવ કિયુષે બતાવી દીધો બપોરનો ચા અને કોફીનો ભાવ સરસ શોટ ફરી એકવાર મિડ વિકેટના માથા પરથી બીજો બોલ બીજા બોલમાં બીજો સિક્સર જોવા મળે છે કિયુષના બેટમાંથી આગ જોવા મળી રહી છે રનોનો વરસાદ જોવા મળી રહ્યો છે જબરદસ્ત ફટકો જોવા મળ્યો છે કે છે ને આગ લગાડી દેશો એ વસ્તીને આગ લગાડી દેશો એ વસ્તીને જો ઓળખી ન શકે કિયુષભાઈની હસ્તીને થેન્ક યુ ડીજે શુક્રિયા કેતરીજી પોતાની પ્રથમ ઓવર અને ન્યૂ બેટ્સમેન અભિષેક ચાર બોલ બે વિકેટ ફરી એકવાર મોટો પટકો મારવાનો પ્રયાસ હતો આ વખતે ડીપ વિકેટ પર ફિલ્ડર જાય ત્યાં સુધી એક સિંગલ લેવાનો મોકો હતો ક્યુસ પાસે એક સિંગલ લીધો સ્ટ્રાઇકને રોટેટ કરી નૈતિકને સ્ટ્રાઇક આપી છે એક રન સાથે સ્કોર વધી ગયો 15 રન એક સારી એવી શરૂઆત અને સારી એવી આવભગત અને ક્યુ છે જેમાં જ દુકાન ખોલી અને ઘરાક આવ્યા અને ઘરાકને વધાવી લીધા ફરી એકવાર પુલ કરવાનો પ્રયાસ હતો બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર જવા દે રહ્યો છે બોલ એક વેગે જઈ રહ્યો છે આઉટફિલ્ડ બહુ જ તેજ અને આ વખતે નૈતિકે પોતાનો તાવ બતાવ્યો છે કે ક્યુશ મારી શકે છે તો હું કેમ ન મારી શકું સ્કોરબોર્ડ પર 19 રન લાગી ગયા છે એક સારી એવી પાર્ટનરશિપ કે છે ને નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે એવી રીતે પાર્ટનરશિપ બહુ જ મહત્વની છે એક ઓવર બે રન બે વિકેટ માટુંગા યુનાઇટેડ ખૂબ જ ધીમી અને થોડી ખરાબ શરૂઆત પરંતુ ગમે ત્યારે કમબેક કરી શકે છે આ ટીમ થેન્ક યુ ડીજે સ્ટ્રાઇક પર હવે નૈતિક જોવા મળે છે કે છે ને છોટા પેકેટ બડા ધમાકા હાઇટ કમ ફાઇટ ઝાદા ફરી એકવાર પુલ કરવાનો પ્રયાસ હતો ફિલ્ડર ત્યાં ડીપ પર ઊભા છે એક સિંગલ જ મળશે સિંગલ સાથે સંતુષ્ટ રહેવું પડશે સ્કોર થઈ ગયો છે તે 20 રન થઈ ગયા છે વગર કોઈ નુકસાને અને આ ઓવરમાં 19 રન આવ્યા બહુ જ ખર્ચાળ બોલર સાબિત થયા ન્યૂ બોલર એચકે
રેફરી કાસુતો શોટ વેરી ગુડ શોટ ઇટ્સ અ બાઉન્ડરી વેલકમ બાઉન્ડરી ફોર ધ માટુંગા યુનાઇટેડ અભિષેક દ્વારા ખૂબ જ સુંદર શોટ જબરદસ્ત શોટ જોવા મળ્યો અત્યારે નૈતિકનો એક કાર્પેટ શોટ જોવા મળ્યો મિડવિકેટના ક્ષેત્રમાં હવે માત્ર પિયુષ આવી ગયા છે બેટિંગ પર જબરદસ્ત બેટિંગનો ફ્લો જોવા મળે છે સરસ બોલ હતો આ વખતે સારા બોલને સન્માન આપે છે અને ક્યુસને ખબર છે કે સારા બોલને સન્માન જ આપે જ્યારે મહેમાન આવે ને માન પાન સન્માન બધું આપે છે અને એકદમ જ્યારે ખરાબ બોલ આવશે ને ત્યારે બાઉન્ડ્રીની બહાર જરૂર મોકલશે સુંદર શોટ આ વખતે સ્ક્વેર લેગ પર બોલ છે રન લેવાનો કોઈ પ્રયાસ નહીં ક્યુસે કીધું કે રન લેવામાં હું માનતો નથી વધારે મોટા ફટકા માંડવામાં બિલીવ કરે છે જબરદસ્ત બેટિંગ જોવા મળી રહી છે અત્યારે ક્યુસ અને સારી એવી પાર્ટનરશિપ દે નીડ સમ ગુડ પાર્ટનરશિપ સુંદર શોટ આ વખતે લોંગ ઓફ ની તરફ ફિલ્ડર ઉભા છે ત્યાં માત્ર સિંગલ મળશે સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 22 પર પહોંચી ગયો વગર કોઈ નુકસાને એક સારી એવી શરૂઆત જોવા મળી ગઈ છે હવે માત્ર સ્ટ્રાઇક પર છે નૈતિક બોલિંગ પર તરુણ ફરી એકવાર સરસ બોલ હતો આ વખતે પણ ભાગશાળી રહ્યા કે ફર્નિચર ડામાડો થતા થતા રહી ગયું કિસ્મત તો સાથ હતો માનો ઘરેથી દહીં ખાઈને નીકળ્યા હોય બાએ કીધું કે દહીં ખાઈને જા દીકરા આજે તારું કોઈ કાંઈ વાકું નહીં કરી લે અને એક જબરદસ્ત બોલિંગ જોવા મળી સ્કોર થઈ ગયો છે તે 23 23 રન થઈ ગયા છે એચકે દ્વારા ખૂબ જ સુંદર બોલિંગ 1.38 રન માટુંગા યુનાઇટેડ અને અભિષેક દ્વારા સિંગલ રન અભિષેક એક એવો બેટ્સમેન છે જે ગમે ત્યારે માટુંગા યુનાઇટેડને આજ સુધી સપોર્ટેડ રહ્યો છે માટુંગા યુનાઇટેડ પોતાના બે ઓપનરોને રનઆઉટના રૂપમાં ગુમાવી ચૂક્યું છે એચકે એક્સપિરિયન્સ બોલર એની સામે પાર્થ યંગસ્ટાર બેટ્સમેન કિંગ્સ 11 મલાડ જે પોતાની ક્વાર્ટર ફાઇનલમાં દાદર બ્લ્યુઝ સામે એક જબરદસ્ત એમ કહી શકાય એવો વિજય મેળવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને એ પણ સંપૂર્ણ જુસ્સા સાથે એટલે માટુંગા યુનાઇટેડને આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે કે કિંગ્સ 11 મલાડ ફૂલ ફોર્મમાં કમબેક કર્યું છે આ વખતે સ્કૂપ રમવાનો પ્રયાસ હતો સૂર્યકુમાર યાદવ બનવાનો પ્રયાસ હતો થોડો દિલ સ્કૂપ રમવાનો પ્રયાસ હતો પરંતુ બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં બોલ અંગડાઈ લઈને વિકેટકીપરના હાથોમાં ચાલી ગઈ જબરદસ્ત બોલિંગ જોવા મળી હર્ષ ચોથી ઓવર લઈને સજ્જ ફરી એકવાર નૈતિક સામે સુંદર શોટ આ વખતે બેકફૂટ પર ગયા છે બોલને પુલ કર્યો છે અને આ વખતે લોંગ ઓન ની તરફ એક સિંગલ લીધો એ છે ને ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે ઓવર 10 રન માટુંગા યુનાઇટેડ સ્કોર થઈ ગયો 24 હર્ષ ફરી એકવાર સામે છે ક્યુશ જબરદસ્ત બેટિંગનો ફ્લો બતાવી રહ્યા છે ક્યુશ અફલાતું ટાઈમિંગ જોવા મળે છે ફૂટવર્ક સારું જોવા મળે છે અને ટેમ્પરામેન્ટ એકદમ કુલ સુંદર શોટ આ વખતે ક્યુસ્ટો મોટો ફટકો આ વખતે માત્ર બોલ બાઉન્ડરીની બહાર છે ફક્ત મોટો ફટકો જોવા મળે છે ક્યુસ્ટના બેટમાંથી થેન્ક યુ ડીજે કે છે ને ના કોઈ ના જરૂરત રખો સિતારો કી ના જરૂરત રખો ફાલતુ યારો કી એક યાર ક્યુ જૈસા રખો જો વાટ લગા દે હજારો કી જબરદસ્ત ફટકાબાજી જોવા મળ્યું છે રનોનો વરસાદ જોવા મળ્યો છે ક્યુસ્ટા બેટમાંથી એક પાવરફુલ પેકેજ જોવા મળ્યું છે કે છે ને ના ચાંદ ચાહીએ ના ફલક ચાહીએ ના ચાંદ ચાહીએ ના ફલક ચાહીએ ક્યુસ્ટ તેરી બેટિંગ કી એક ઝલક ચાહીએ
જબરદસ્ત અફલાતોન બેટિંગ, તબલાતોડ બેટિંગ કે છે ને, ગાભા બોલાઈ નાખ્યા અને ભૂક્કા બોલાઈ નાખ્યા. ફરી એકવાર આ વખતે બોલ લેગ સ્ટમ્પની બહાર છે, અપીલ કરવાનો અપીલ કરવામાં આવ્યો છે લાઉડ શોટ, પરંતુ અમ્પાયર પર કોઈ એનો પ્રભાવ નહીં. અપીલ કરવામાં આવ્યું છે, કોઈ પ્રભાવ નહીં, પગને લાગીને ગયો લાગે છે. બોલ કહી રહ્યા છે અમ્પાયર ઉત્સાહ વધારે હતો, વિશ્વાસ થોડો ઓછો દેખાણો. બિલકુલ અમ્પાયરે કીધું કે ભાઈ પગેથી લાગીને ગયું છે. અમ્પાયરનો નિર્ણય છેલ્લો નિર્ણય હોય છે, અમ્પાયર જે નિર્ણય આપશે એ તમારે માનવો પડશે. જબરદસ્ત બેટિંગ જોવા મળી રહી છે. 2.1 12 રન્સ, બે વિકેટના નુકસાન બાદ માટુંગા યુનાઇટેડ અને આ એક એક રનના પ્રયાસથી આગળ વધી રહ્યો છે હર્ષ બટકી, ધ હીરો ઓફ ધ લાસ્ટ ગેમ. એમ નહીં કહી શકાય, હીરો ઓફ ધ લાસ્ટ ટુર્નામેન્ટ. જેમ કેમ ચાલે હર્ષ બટકી માટે, ઓલવેઝ હીરો. મુકેશભાઈ જબરદસ્ત બોલ હતો આ વખતે, ઓફ સ્ટમ્પની બહાર છેડખાની કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેટ અને બોલ વચ્ચે કોઈ સંબંધ નહીં. બેટ અને બોલનું મિલન થાય ને તો સંગીત વાગે, કે બોલ રાધા બોલ સંગમ થાય કે નહીં. ઓ આ વખતે તો ઓફ સ્ટમ્પની વધારે જ બહાર, વાઇડનો ઇશારો આવે છે, વગર મહેનત રન મળી રહ્યા છે. કે છે ને મુક્તકા ચંદન ઘેસપેરે નંદન, તો બોલને ઘસતા રહો અને રીબોલ કરતા રહો. સ્કોરબોર્ડ પર 31 રન લાગી ગયા છે. ફરી એકવાર આ વખતે બોલ હવામાં છે, ફિલ્ડર એની નીચે અને એક હોમ ડિલિવરી હતી, પાર્સલ આવ્યું હતું એમેઝોન થી અને પાર્સલ ને ગ્રહણ કર્યું. ડેકોરેટર્સ वहां पे राइट साइड में कमेंट्री बॉक्स के उधर कूलर बंद हो गया, प्लीज चेक डेकोरेटर्स. आज नी अपनी आ किचन व्यवस्थाओं में पण हिरेन भाई, पीयूष भाई कोरडिया अने हजी पण किचन कमिटी में जे पण होय दीपेश भाई, दरेक जन नो खूब खूब आभार. અને કિયુષ આઉટ થઈ ગયા છે. કિયુષે પોતાની ઇનિંગમાં 20 રન બનાવ્યા, 3 છક્કા એમાં સામેલ છે, 3 જબરદસ્ત ગગનચુંબીય સિક્સર જોવા મળ્યો કિયુષની બેટમાંથી, પરંતુ કિયુષ આઉટ થઈ ગયા અને સફળતા મળતી હર્ષને. પહેલો વિકેટ પડ્યો છે અહીંયા, માત્ર પહેલો વિકેટનું પતન થયું છે. 31 સ્કોર પર પહેલો વિકેટ પડ્યો છે. નવા બેટર આવ્યા છે રાજ, બોલિંગ માટે ભાવિન આવ્યા છે. સ્ટ્રાઇક પર છે નૈતિક. પેલો બોલ આ વખતે ઓફ સ્ટમ્પની બહાર હતો, બોલ વાઇડ બોલનો ઇશારો. એક અતિરિક્ત રન આવે છે, એક્સ્ટ્રાના રન છે. રન જેમ પણ આવે અત્યારે કબૂલ હશે, કે છે ને ચાહે ફેરી લે લો યા કહો કબૂલે, અને રનો માટે પ્રેમ નથી ને તો બધું જ ફિઝુલ છે. 3 ઓવર 18 રન માટુંગા યુનાઇટેડ, 3 ઓવર 18 રન, 2 વિકેટના નુકસાન બાદ. આ વખતે એજ લીધી છે, બોલ થર્ડ મેનની દિશામાં ગયો છે, એક સિંગલ આવશે. સ્કોરબોર્ડ પર 33 રન લાગી ગયા છે. 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. કટકોપર ગ્લોરિયસ એક વિકેટ ખોયો છે કિયુષના રૂપમાં. 3 ઓવર 18 રન, 2 વિકેટ કે નુકસાન કે બાદ માટુંગા યુનાઇટેડ. સચિન શેઠ દ્વારા પોતાના બંને પ્લેયરોને સૂઝબૂઝ ભરી સલાહ આપતા ગ્રાઉન્ડમાં, અને એચકે પોતાના સ્પેલની બીજી ઓવર લઈને પેવેલિયન એન્ડથી આવી રહ્યા છે. હવે રાજ એક ડાબોડી બેટર આપણને જોવા મળે છે, જમણો અને ડાબોડી બેટર, એટલે ફિલ્ડિંગમાં થોડી તકલીફ થશે ફિલ્ડિંગ લગાડવા માટે. ભાવિન ફરી એકવાર તૈયાર, ડાબોડી બેટર રાજ.
સરસ બોલો તો આ વખતે અલકા તોતી રમીને ડીપ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડર ઉભા છે બોલને ગેધર કરે ત્યાં સુધી એક રન લેવાનો મોકો હતો અને મોકાને માન આપીને એક સિંગલ લીધો છે અને સ્ટ્રાઇકને રોટેટ કરી છે સ્ટ્રાઇકને રોટેટ કરવી જ પડશે એ જોવા મળ્યું અહીંયા એક સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 34 પર પાંચમી ઓવર ચાલી રહી છે અત્યારે ભાવિનભાઈની લેસ જરા છૂટી ગઈ છે ઇટ્સ અ ડોટ બોલ પાર્થના રિવર્સ સ્વીપના પ્રયાસમાં ડોટ બોલ સરસ શોટ આ વખતે હવામાં છે ફિલ્ડર એની નીચે ઓ માય ગોડ વિકેટ વિકેટ અને વિકેટ સીધા ખોળામાં બેસી ગયા એકદમ હોમ ડિલિવરી હતી કેશને આજા મારી ગાડીમાં બેસી જા લોંગ ડ્રાઈવ જશો અને ફૂલ સ્પીડ જઈશું અને વિકેટ નું પતન અહીંયા થેન્ક યુ ડીજે ખૂબ જ સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ અભિષેક દ્વારા અને પાર્થ દ્વારા એક એક બે બે રન લેવામાં સફળ અત્યારે માટુંગા યુનાઇટેડ અને આવી જ ધીમી પરંતુ મક્કમ અને હોશિયારી ભરી શરૂઆતની જરૂરત માટુંગા યુનાઇટેડને નિમેશભાઈ વોરા મુલુંડના એક હોનાર કીપર વેરી ગુડ રનિંગ અને ફરી એકવાર રન આઉટનો પ્રયાસ પણ બચી ગયો માટુંગા યુનાઇટેડે યાદ રાખવું પડશે પોતાના બંને ઓપનર રન આઉટમાં ગુમાવ્યા છે રન લેવાના પ્રયાસમાં પોતાની મહત્વની વિકેટ ના ગુમાવી દેતા આ વખતે બહુ સરસ બોલ હતો ટપ્પો પડીને બોલે હરકત કરી છે બોલ હરકત કરશે તો બરકત મળશે અત્યારે જબરદસ્ત બોલિંગ જોવા મળી બંને ઓપનરો પાછા ડગઆઉટમાં બેસી ગયા છે કિયુષ અને નૈતિક બેક ટુ ધ પેવિલિયન બે મોટી બાટલીઓ જાળમાં ફસાવી છે ચુનાભટ્ટી ચેમ્પિયન ચેમ્પિયનની જેમ બોલિંગ કરી રહી છે થોડો દબાવ છે થોડો પ્રેશર છે જાણે આઈસીયુમાં એડમિટ હોય વેન્ટિલેટર લાગ્યું હોય અને જનરલ વોર્ડમાં આવવાની કોશિશ કરતા હોય એવું લાગી રહ્યું છે આ વખતે વિકેટની પાછળ રમવાનો પ્રયાસ હતો સ્ક્વેર ઓફ ધ વિકેટ રમવાનો પ્રયાસ પરંતુ આ વખતે અડધું પિચ છોડીને નીકળી ગયા હતા પાર દ્વારા ખૂબ જ સુંદર બેટિંગ પરંતુ હવે માટુંગા યુનાઇટેડ એમ લાગી રહ્યું છે કે ક્યાંક અંદરખાને ડરી ગયું છે રાજ અત્યારે માત્ર રાજ કાંદીવલી છોડીને બોરીવલી જવાની કોશિશ કરી રહ્યા છે ભાઈ કાંદીવલીમાં રહો સેફ છો બોરીવલીમાં અત્યારે વિરેલભાઈ છે સુંદર બોલ હતો આ વખતે સ્વિંગ અને મિસ થતો બોલ એક ડોટ બોલ આવી રહ્યો છે સારી બોલિંગ જોવા મળી છે પાંચ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 34 બે વિકેટના નુકસાન પર અત્યારે ઘાટકોપર ગ્લોરિયસ થોડું દબાવમાં છે 34 રન ભલે થયા છે પરંતુ થોડું દબાવમાં રાખ્યા છે ચુનાભટ્ટી ચેમ્પિયન છે પાંચ ઓવરની સમાપ્તિ બાદ 34 પર બે 34-2 આફ્ટર 5 ઓવર્સ માટુંગા યુનાઇટેડ પોતાની ત્રીજી વિકેટ ગુમાવતા શું હવે એમનો હુકમ નો એકો આવશે યસ સચિન સેડ ઓન ગ્રાઉન્ડ માટુંગા યુનાઇટેડ નો એકમાત્ર હથિયાર અને એકમાત્ર હુકમનો એકો એમ કહી શકાય બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બેટ્સમેનમાં અત્યાર સુધીનો દાવેદાર સચિન શેઠ શું પોતાની ટીમને હવે તારી શકશે કે નહીં વેટ એન્ડ વોચ જબરદસ્ત બોલ જોવા મળ્યો અત્યારે તરુણનો થોડો બીટ કરતો નીકળી ગયો રાતને
टप्पो पड़े छे, अचूक टप्पो જોવા મળી રહ્યો છે. ગુટલેન પર ટપ્પો પડ્યા પછી બોલ હરકત કરે છે, બહારની તરફ નીકળે છે, પણ તો એ ટીમ ને ઉગારવા પડશે. 34 રન, 34 રન લીખ ઉધર 34 34 34. યસ, અને આ સાથે પાર્થ બેક ટુ ધ પેવેલિયન. મેહુલ વોરા ડોટ બોલ આવી રહ્યો છે, થોડું દબાવ, થોડું પ્રેશર વધી રહ્યું છે. આ વખતે સરસ બોલ હતો, એકદમ આગળ લખવાનો પ્રયાસ હતો, સ્વિંગ અને મિસ થતો બોલ, બોલ હાઈ હેલો કરીને નીકળી ગયો વિકેટ કીપરના હાથોમાં. એક જબરદસ્ત બોલિંગ જોવા મળી છે તરુણની, થોડું દબાવ છે, થોડું પ્રેશર છે. કહે છે ને, જે પાણીથી નાસે એ કપડાં બદલશે, જે પાણીથી નાસે એ કપડાં બદલશે, અને જે પરસેવાથી નાસે ને એ ઇતિહાસ બદલશે. વખતે કટ કરવાનો પ્રયાસ હતો, ગલીની દિશામાં ફિલ્ડર ઉભા છે, વેગે થ્રો આવે છે, પરંતુ થોડા પડી ગયા ફિલ્ડર. સારી ફિલ્ડિંગ જોવા મળી, કે છે ને કઈક ડાગ લાગે તો સારા છે, ઘરે સર્ફ એક્સેલ છે, આપણે ધોઈ નાખશું, પણ ફિલ્ડર ડાઈવ તો તમારે મારવી જ પડશે. આવેલા તમામ મહેમાનોનું હાર્દિક હાર્દિક એવું સ્વાગત છે. કેબીએસસી પ્રીમિયર લીગ મુંબઈ સીઝન 7 આપણે જોઈ રહ્યા છીએ. જબરદસ્ત મેચ આપણે નિહાળી રહ્યા, ચુનાભટ્ટી ચેમ્પિયન્સ અને ઘાટકોપર ગ્લોરિયસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. લોઢારે લોઢો આજે, લોખંડારે લોખંડ આજે ભીડી રહ્યું છે. સરસ શોટ આ વખતે અલોંગ ધ કાર્પેટ જોવા મળ્યો, લોંગ ઓન તર ફિલ્ડર ઉભા છે, બોલને ગેધર કરે ત્યાં સુધી એક રન લેવાનો મોકો હતો. તાલમેલ સારો જોવા મળે છે, અને કોલ દેવો જરૂરી છે. યસ દો અને વેટ આ શબ્દનો વાપર કર્યા સિવાય તમે રન ચોરી જ નહીં શકો. આ કોલ દેવો જરૂરી છે. સ્કોર થઈ ગયો 36. વિકેટ નંબર 1 પર આપણે મેચ જોઈએ છે, મલાડ અને માટુંગા વચ્ચે. એક બાજુ વેસ્ટર્ન લાઈન છે તો બીજી બાજુ સેન્ટર લાઈન છે. જબરદસ્ત મેચ જોવા મળે છે. મેહુલ દ્વારા પોતાનો બીજો અને સ્પેલનો ચોથી ઓવર એમ કહી શકાય. સચિન સેડ ઓન સાઈડ, ખૂબ જ સુંદર રીતે કટ કરી બે રન લેવાનો પ્રયાસ. માટુંગા યુનાઇટેડ એમ લાગી રહ્યું છે કે અત્યારે કિંગ્સ ઇલેવન મલાડને ગિફ્ટ આપવા બેઠું છે. સ્કોર થઈ ગયો છે 38. ચોથી ઓવરમાં ત્રીજો બે રન લેવાનો પ્રયાસ. માટુંગા યુનાઇટેડ 6 ઓવરની સમાપ્તિ બાદ 38 રન, 2 વિકેટના નુકસાન પર ઘાટકોપર 2 રન લેવાનો પ્રયાસ. પરંતુ રાજ અને વિરલ એ જોડીને સલામત રાખી છે. 4 ઓવરમાં ત્રીજો રન આઉટ માટુંગા યુનાઇટેડ. અત્યારે કિંગ્સ 11 મલાડને ગિફ્ટ આપી રહ્યું છે આ સેમિફાઇનલમાં, કે તમે ફાઇનલમાં પ્રવેશ કરો એવી તૈયારી સાથે અત્યારે માટુંગા યુનાઇટેડ ગિફ્ટ આપી રહ્યું છે. વ્હાઇટ બોલનો ઈશારો આવે છે, એક રન વગર મહિને તો મળી રહ્યો છે. રન જેમ પણ આવે અત્યારે રનની સખત જરૂર છે અત્યારે ઘાટકોપર ગ્લોરિયસ ને. વ્હાઇટ ના આવે, નો ના આવે, બંને એક્સપિરિયન્સ પ્લેયર સચિન શેઠ અને કમલેશ કોરડિયા બંને ગ્રાઉન્ડ ઉપર, એમ કહી શકાય કે આ મહત્વની જોડી છે. અને આ સાથે ઘાટકોપર ગ્લોરિયસ પોતાની ત્રીજી વિકેટ, વિરલ પારેખ બેક ટુ ધ પેવેલિયન. અત્યાર સુધી આ વિરલ ટુર્નામેન્ટમાં જબરદસ્ત ફોર્મમાં રહ્યો હતો, પણ આ સાથે બેક ટુ ધ પેવેલિયન. અને ન્યૂ બેટ્સમેન વિપુલ પારેખ ધ સ્કીપર ઓફ ધ ઘાટકોપર ગ્લોરિયસ. સંપૂર્ણ દારૂ મતદાર ઘાટકોપર ગ્લોરિયસનો આઇકોન પ્લેયર રાજ ચંદુરા અને એમનો કેપ્ટન વિપુલ પારેખ બંને એક સાથે અત્યારે ગ્રાઉન્ડ ઉપર. શું આ જોડી કઈ કમાલ કરશે ઘાટકોપર ગ્લોરિયસને ફાઇનલમાં લઈ જવા માટે. થેન્ક યુ ડીજે.
આ એક એવી મહત્વની જોડી છે ઘાટકો પર ગ્લોરિયસ માટે. એમ કહી શકાય કે ઘાટકો પર ગ્લોરિયસ ઘણા વર્ષોનો ઇતિહાસ આજે બદલાવા જઈ રહ્યું છે, પણ એમાં સફળતા મેળવવા માટે આ જોડીની પાર્ટનરશિપ ખૂબ જ મહત્વની છે ગ્લોરિયસ માટે. કમન ગ્લોરિયસ ચુનાપટ્ટી ચેમ્પિયન, એટલી જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન મેહુલ દ્વારા કમલેશ કોરડિયાને એક રન લેવાનો પ્રયાસ અને વેરી ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ બાય કમલેશભાઈ કોરડિયા, બીજો રન લેવામાં સફળ. આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો, પરંતુ બોલ જઈ રહ્યો છે મિડ વિકેટના ક્ષેત્રમાં, એક સિંગલ મળશે. સિંગલ સાથે સ્કોર વધીને ચુનાપટ્ટી ચેમ્પિયન, એટલી જબરદસ્ત બોલિંગનું પ્રદર્શન. કમલેશ કોરડિયાને એક રન લેવાનો પ્રયાસ અને વેરી ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ કમલેશભાઈ કોરડિયા. ડાબોડી બેટર અત્યારે રાજ, આ વખતે સરસ બોલ હતો, હલકાતો હતી, પોઈન્ટ ના ફિલ્ડર તરફ રમ્યા, કોઈ રન લેવાનો પ્રયાસ નહીં. સારો બોલ હતો, ઓફ સ્ટમ્પ ની બહાર હાથ ખોલવાનો મોકો આપ્યો અને થોડી નઝાકત બતાવી, પરંતુ નઝાકત કામ ના આવી, ફિલ્ડર ને ગોતી લીધા, ફિલ્ડર ઉભા હતા ત્યાં પોઈન્ટ પર. ખૂબ જ સુંદર બોલિંગ નું પ્રદર્શન મેહુલ વોરા દ્વારા, સ્લો બોલિંગ, પરંતુ કમલેશ કોરડિયા એક્સપિરિયન્સ નો સંપૂર્ણ લાભ ઉઠાવતા આ વખતે સુંદર શોટ ઓફ માં માત્ર એક જ રન. સફળ થઈને રમવાનો પ્રયાસ કર્યો તો કવર કરીને રમવાનો પ્રયાસ, પરંતુ બોલ લેગ સ્ટમ્પ ની બહાર જઈ રહ્યો છે. તમે જ્યારે સફળ કરો છો લેગ સ્ટમ્પ ની ઉપરથી બોલ જાય છે, અમ્પાયર વાઇડ નથી આપતા એ જોવા મળ્યું. આ વખતે ફરી એકવાર સ્કૂપ રમવાનો પ્રયાસ હતો, ફિલ્ડર ડીપ પર છે, ફાઇનલી સર્કલમાં જોવા મળ્યું. એક સિંગલ બનશે, સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો, તે સ્કોર થઈ ગયો 41. અને થોડું નાનકડું ડ્રિંક્સ બ્રેક થયું છે. 7 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 41, 3 વિકેટના નુકસાન પર કાટકો પર ગ્લોરિયસ. સત્યાવીસ રનમાં 4 વિકેટ નું નુકસાન માટુંગા યુનાઇટેડ. થેન્ક યુ ડીજે. કેત્રીજી પોતાની બીજી ઓવર લઈને કમલેશ કોરડિયાની સામે. અત્યારે મલાડને પણ ખબર છે, જો આ જોડી તૂટી ગઈ તો એમ કહી શકાય કે મલાડનું પલ્લું ફાઇનલ માટે ખૂબ જ ભારી છે. ખૂબ જ મહત્વની જોડી અત્યારે ક્રીઝ ઉપર, સચિન શેઠ અને કમલેશ કોરડિયા, આ બે મહત્વના યુનાઇટેડના પ્લેયર છે. બંને ઓલમોસ્ટ 10 યર્સ ટુર્નામેન્ટ રમી ચૂક્યા છે. આ બંને પ્લેયર ગમે ત્યારે બાજી પલટી શકે છે માટુંગા યુનાઇટેડની. વેરી ગુડ બોલિંગ બાય કેત્રીજી. કેત્રીજી જેટલો બોલિંગમાં જબરદસ્ત છે એમ કહી શકાય કે ક્વાર્ટર ફાઇનલની એની એક સિક્સ એમ કહી શકાય કે ટર્નિંગ પોઈન્ટ હતી મેચની. કેત્રીજીની છેલ્લા બોલની સિક્સ ટર્નિંગ પોઈન્ટ હતી. હર્ષ ભટકી તો ઓલવેઝ ટર્નિંગ પોઈન્ટ હોય છે, પણ આ વખતે કેત્રીજીએ તો ભટકી. ખૂબ જ સુંદર શોટ સચિન દ્વારા, માત્ર એક જ રન.
खूबज सुंदर बेटिंग नो प्रयास कमलेश कोरडिया द्वारा एक एक रन थी पोतानी टीम ने आगळ वधारता। ज्यां सुधी आ पार्टनरशिप क्रीज ऊपर छे त्यां सुधी माटुंगा युनाइटेड ने कोई पण जातनु टेन्शन लेवानी जरूर नथी। चुनाभट्टी चैम्पियंस नो न्यू बॉलर अक्षय वोरा द स्कीपर ऑफ द माटुंग चुनाभट्टी चैम्पियंस अक्षय टू राजचंदुरा। બોલિંગ માટે અક્ષય બોરા સામે વિપુલ પારેખ કેપ્ટન વર્સિસ કેપ્ટન અને બોલિંગ જોવા મળી રહી છે। અત્યારે સ્કોર થઈ ગયો છે તે 42। વેરી ગુડ રનિંગ સોરી વેરી ગુડ બોલિંગ બાય કે3જી। સરસ બોલ જોવા મળ્યો આ વખતે કેપ્ટને કેપ્ટને બીટ કર્યા જબરદસ્ત 6 ઓવર 31 રન માટુંગા યુનાઇટેડ। એમ કહી શકાય કે સ્લો धीमी रमत परंतु गम्मे त्यारे कमबेक करवामां आ चार टीमों काफी छे। गम्मे त्यारे गम्मे ते ओवरमां आ चार टीमों कमबेक करी शके छे। इट्स अ ड्रिंक ब्रेक पीछवान ऊपर बाय नो इशारो पीछवान ऊपर प्लेयर एक साथे जमा नहीं थता बाजूमां मैच महत्वनी छे। फरी एक वखत आ वखते दरेक प्रेक्षको दरेक कैप्टनो अने दरेक प्लेयरोने जणाववामां आवे छे અમ્પાયરનો નિર્ણય મેચ રેફરીનો નિર્ણય અને કમિટીનો નિર્ણય આખરી રહેશે। કોઈ પણ પ્રેક્ષકોએ ગ્રાઉન્ડમાં ન આવવું એની દરેક જણ ખાસ નોંધ લેજો। આપણા કરતા હોશિયારો કમિટી મેમ્બર મેચ રેફરી અને અમ્પાયર છે એમનો નિર્ણય આખરી રહેશે। ટીમ કોઈ પણ જીતે એ મહત્વનું નથી। આપણે કેવીએસસી ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યા છે દરેક જણ સાથે રમી રહ્યા છે આવો દિલથી રમીએ આ આપણો સ્લોગન છે। માટે મહત્વનું એ નથી કે કોણ જીતશે મહત્વનું આપણે દિલ જીતવાના છે। આ વખતે સરસ બોલ હતો એકદમ ખોદીને કાઢ્યો આ બોલને બોલને રમ્યા છે લોંગ ઓફ તરફ એક સિંગલ મળશે। જબરદસ્ત બોલિંગ નો નજારો જોવા મળી રહ્યો છે। આઠમી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે એક જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળે છે। ત્રણ વિકેટ પડી ગયા છે પરંતુ આ બેટરોએ પાર્ટનરશિપ કરવી પડશે દે નીડ સમ ગુડ પાર્ટનરશિપ। केवीएससी सीजन 7 ना अपना स्पॉन्सर्स डायना ग्रुप एंड न्यू स्टॉक ग्रुप शेठ परिवार अही केवीएससी कमिटी द्वारा आठमी ओवर प्रगति पर चाली रही छे एक जबरदस्त कॉन्टेस्ट जोवा मळे छे। त्रण विकेट पड़ी गया छे परंतु आ बेटरोए पार्टनरशिप अपनी दरेक दरेक कमिटी ने एक बार अपने अहीं थी हार्दिक स्वागत करीए छे अने खूब खूब आभार व्यक्त करी छे दरेके दरेक कमिटी नो। સરસ બોલ હતો આ વખતે શોર્ટ થર્ડ બન પર ફિલ્ડર ઉભા હતા બોલને રોકવાનો પ્રયાસ હતો કોઈ રન આવ્યો નહીં સારી એવી ફિલ્ડિંગ બોલરને છાજે એવી ફિલ્ડિંગ જોવા મળી છે। બોલર જે દિશામાં બોલ કરે છે એ દિશામાં ફિલ્ડર ઊભા છે પેટ્રોલિયમ કરી રહ્યા છે અને રન બચાવી રહ્યા છે પરંતુ ઘાટકો પર ગ્લોરિયસ તે રન બનાવવા પડશે। આ વિકેટ પર રન જેટલા હશે એટલા જ ત્યારબાદ ચુનાભટ્ટી ચેમ્પિયન્સ ચેમ્પિયનની જેમ બોલિંગ કરી રહી છે અત્યારે ચુનાભટ્ટી 11મી ચેમ્પિયન છે ચુનાભટ્ટી ત્યારબાદ 13મી ચેમ્પિયન છે અને ચુનાભટ્ટી 2017ની ત્રણ વાર ચેમ્પિયન બની ચૂકી છે ચુનાભટ્ટી ત્રણ વારની ચેમ્પિયન જોવા છે મળી છે ચુનાભટ્ટીની ટીમ। કમ ઓન મલાડના સપોર્ટર આવ્યા હોય તો એકવાર જોરદાર તાળીઓ કમ ઓન। મેચ ગમે તેટલી જબરદસ્ત હોય ક્રાઉડ વગર આ મેચ નકામી છે એટલે ક્રાઉડ અગર જોશમાં હશે તો મેચમાં જોશ આવશે। કમ ઓન એકવાર જોરદાર દરેક જણ બોલિંગ માટે પિયુષ લેયા ડાબોડી બેટરો આ વખતે લેગ સ્ટમ્પની ઉપરથી બોલ ગયો પુલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે થોડા થનગની રહ્યા છે રન બનાવવા માટે પરંતુ બેટ અને બોલનો કોઈ સંપર્ક થતો નથી। બોલ અને બેટનું મિલન થવું જરૂરી છે અગર મિલન થશે ને તો સંગીત મધુર વાગશે કે બોલ રાધા બોલ સંગમ થશે કે નહીં
ફરી એકવાર મોટો ફટકો આ વખતે મિડ વિકેટના માથા પરથી, કોઈ નહીં દર્શક બનીને જોતા રહો. અને રાજના બેટમાંથી આવતો થનગનતો મનગમતો સિક્સર જોવા મળી રહ્યો છે. કમોન ઘાટકોપર ગ્લોરિયસના સપોર્ટરો, કમોન કમોન ઘાટકોપર. કે છે ને રોડ પર સ્પીડ લિમિટ, એક્ઝામમાં ટાઈમ લિમિટ, લવમાં એજ લિમિટ, પરંતુ રાજની દાદાગીરીમાં નો લિમિટ. જબરદસ્ત ફટકાબાજી જોવા મળી છે રાજની બેટિંગમાં. અફલાતુન ટાઈમિંગ. આ વખતે સરસ બોલ હતો, બોલ જોવાનું રહેશે અંપાયરનો નિર્ણય. આ વખતે બી સ્પીડિંગ થાય છે, એક સિંગલ ચોરી લીધો છે. આઈ કોર્ડિનેશન સારું જોવા મળ્યું છે. લેગભાઈનો ઈશારો, અંપાયરનો નિર્ણય એકદમ ખાસો નિર્ણય જોવા મળ્યો. પગેથી લાગીને બોલ ગયો હતો. કિંગ્સ ઇલેવન મલાડ, થોડું બારે આવી જજો પ્લીઝ, વચ્ચે ઉભા નહીં રહેતા. કિંગ્સ ઇલેવન મલાડ, વૈભવ લોઝરિયાની ટીમ, થોડી બારે આવી જજો પ્લીઝ, વચ્ચે નહીં બેસતા. સ્કોર પહોંચી ગયો 52 પર પહોંચી ગયો છે. જબરદસ્ત બેટિંગનો ફ્લો જોવા મળ્યો છે રાજ અને અત્યારે વિપુલ પારેખ સ્ટ્રાઇક પર. સુંદર શોટ આ વખતે, પહેલો રન વેગી લીધો છે. માત્ર સિંગલ મળશે, ડીપ થી ફિલ્ડર આવે છે. એક સિંગલ જ મળશે, સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 53. 3 વિકેટના નુકસાન પર જમણો અને ડાબોડી બેટર છે, જે ક્લાસ બતાવી રહ્યા છે રાજ. છોટા પેકેટ બડા ધમાકા, કમ હાઈટ કમ ફાઇટ ઝાદા, એ જોવા મળ્યું છે. 7 ઓવર 39 રન માટુંગા યુનાઇટેડ. સુંદર શોટ આ વખતે, એક્સ્ટ્રા કવર અને લોગ ઓફ વચ્ચે રમવાનો પ્રયાસ હતો, ગેપ બનાવીને રમવાનો પ્રયાસ, પરંતુ એક સિંગલ મળશે રાજને. સ્ટ્રાઇકને રોટેટ કરી રહ્યા છે પ્રોપર અને સારું. કીપર ઓફ ઘાટકોપર ગ્લોરિયસ. જબરદસ્ત શોટ, ફરી એકવાર એક ફરી એક વાર સ્ટેન્ડમાં બોલ. કમોન વિપુલ પારેખ ઓન ફાયર. ડન, કોઈ ભી જવાન અપની જગહ સે નહીં હિલેગા. ઇટ્સ અ મિલિટરી સિક્સ. Good shot by Vipul Parekh. It's time to change the gear. Thank you, DJ. Come on, Ghatkopar supporter. Come on, jago, yaar, jago, dost. Ghatkopar glorious supporter ho kya gaya? જબરદસ્ત બેટિંગ જોવા મળી છે વિપુલની. જબરદસ્ત એક આક્રમક બેટિંગ, બે બોલમાં બે સિક્સર મારી ચૂક્યા છે. ડગઆઉટમાં જે દર્શક બેઠા હતા, દર્શક દીર્ઘાલમાં બોલને પહોંચાડ્યો અને ટીમનો સ્કોર એકદમ ટેક્સીના મીટરની જેમ હવે આગળ વધી રહ્યો છે. સ્કોર થઈ ગયો 68. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો આ વખતે,
આ વખતે બોલ સીધો પગને જઈને અથડાણો, આ વખતે ડોટ બોલ આવ્યો. જબરદસ્ત બેટિંગ જોવા મળી રહી છે અત્યારે. ક્લાસ બતાવી રહ્યા છે વિપુલ પારેખ, કેપ્ટન ઓફ ધ લીડિંગ ઓફ ધ ફ્રન્ટ, કેપ્ટન પોતાની ટીમની બાજી સંભાળી છે. ખૂબ જ સુંદર શોટ કમલેશ કોરડિયા દ્વારા. આ વખતે ફરી એકવાર પુલ કરવાનો પ્રયાસ હતો, બોલ અને બેટનો કોઈ સંપર્ક નહીં. જબરદસ્ત બોલિંગ જોવા મળી અત્યારે અક્ષય. બોલ મિલ ગયા અમ્પાયર, મેચ બોલ ગઈ છે, મેચ બોલ આલે. ખૂબ જ સુંદર શોટ અને એટલી સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ સચિન શેઠ દ્વારા. આ વખતે ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ, ફાઇનલ એકવાર ફિલ્ડર ઉભા છે, બોલને ગેધર કરે ત્યાં સુધી એક રન લેવાનો મોકો હતો. રાજે ના પાડી કે જબરદસ્તી કરવી નથી, કાં તો રન આઉટ થશો કાં. એક રન મળ્યો છે, સ્કોર થઈ ગયો છે 69 રન થયા છે 69. 10 ઓવરની સમાપ્તિ બાદ જ સ્કોર છે 69, 3 વિકેટના નુકસાન પર. ઘાટકોપર ગ્લોરિયસ આમંત્રણ આપ્યું છે, હજી પણ માત્ર 5 ઓવરની રમત હજી એ બાકી છે. કમલેશ કોરડિયા ધ્યાનમાં રાખજો, તમારા 3 પ્લેયર ઓલરેડી રન આઉટ થઈ ચૂક્યા છે. એક બોલ બાકી છે. કુમાર આવ્યા હતા કે ભાઈ એક બોલ બાકી છે. કુમારભાઈ શાંતિ રાખો, માતાને ટાઢું રાખો, બધું જ મળશે તમને, તમારા ફેવરમાં છે અત્યારે. જેટલું માથું સાદું સ્થાન થશે એટલું જ મજા આવશે મેચ જોવામાં અને રમવામાં. કોઈ પણ છોકરાઓ પ્લીઝ અહીંયા પ્રેક્ટિસ નહીં કરશો, તમારા માટે એક ટુર્નામેન્ટ ગોઠવવામાં આવશે, વિચારણા હેઠળ છે. ફરી એકવાર ફૂલ કરવાનો પ્રયાસ હતો, આ વખતે ફાઇલ લેગના રિઝનમાં ફિલ્ડર છે ત્યાં, પેલો રન વેગી લીધો છે, માત્ર સિંગલ જ મળશે, સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. આ એક રન સાથે સ્કોર થઈ ગયો 70 રન થઈ ગયા છે 10 ઓવરની સમાપ્તિ બાદ, અને વિકેટના પતન થયા છે તે 3. કે છે ને પ્રેમ, થોડું પાણી મંગાવ્યું છે, માત્ર હવે માત્ર થોડા સા હાફી ગયા છે, થાકી ગયા છે, પરંતુ ટીમની ભાગદોડ સંભાળી રહ્યા છે બંને રાજ અને વિપુલ પારેખ. રાજ અને વિપુલે અત્યારે એક નારો અપનાવવાનો છે, રૂકેગા નહીં, ઝૂકેગા નહીં ઓર થકેગા નહીં. જો ગ્લોરિયસની નૈયાને પાર કરાવવું છે તો રાજ અને વિપુલ રૂકેગા નહીં, ઝૂકેગા નહીં ઓર થકેગા નહીં. અને એકવાર એમ કહી શકાય કે આપણા ચુનાભટ્ટી ચેમ્પિયન્સ ના સપોર્ટર્સ મુકેશભાઈ એકવાર ચુનાભટ્ટી ચેમ્પિયન્સ ના સપોર્ટર માટે જોરદાર તાળીઓ થઈ જાય. વેલકમ પ્રત્યેક. આને કહેવાય ખરેખર કેવીએસસી ક્રિકેટ પ્રેમ, પોતાની ગમે તેવી તબિયત આજે પણ ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર હાજર છે. વેલકમ પ્રતિકભાઈ. આ વખતે આઉટ છે રાજ, આઉટ, વિકેટ મળતો રહ્યો, ચોથો વિકેટનું પતન. ભાવિન આવ્યા, વિકેટ લાવ્યા અને ડાબોડી બેટર આઉટ થઈને પાછા ફરી રહ્યા છે પોતાના ડગઆઉટમાં. એક જબરદસ્ત ઇનિંગ રમ્યા અને આ ઘણા સમય બાદ એમ કહી શકાય કે બાઉન્ડ્રી માટુંગા યુનાઇટેડના પીચ ઉપર એક બાઉન્ડ્રી આફ્ટર લોંગ ટાઈમ. પરંતુ સચિન શેઠ જ્યારે ગેમ પાછા ફરી રહ્યા છે પોતાના ડગઆઉટમાં, એક જબરદસ્ત ઇનિંગ રમ્યા અને આ ઘણા સમય બાદ એમ કહી શકાય કે બાઉન્ડર આવ્યા છે હર્ષ કુબડિયા. વિપુલ પારેખનો સાથ દેવા હર્ષ આવે છે. રાજ આઉટ થઈને પાછા ફરી ગયા છે. રાજ એક જબરદસ્ત બેટર હતા, ડાબોડી બેટર આઉટ થઈને પાછા ફરી ગયા છે. ફરી એકવાર ડાબોડી બેટર. ફરી એકવાર ડાબોડી બેટર આપણને જોવા મળશે હર્ષ. ગુડ રનિંગ સચિન દ્વારા, ખૂબ જ સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ, એક ને બે કરવામાં સફળ.
थोड़ी फील्डिंग नो नजारो जोई रिया छे के क्या क्या पेट्रोलियम थई रही छे, क्या क्या नाकाबंदी लागेली छे। पहला बॉल तो आ वक्त सरस बॉल एकदम जड़ में नाख्यो तो अने हल्का थोती रमीने गली ने दिशा में रमे कोई रन आवानो प्रयास थई। डॉट बॉल आवी रह्यो छे। सोनू दिल्ली द राजधानी एक्सप्रेस ऑफ केवीएससी पोतानी प्रथम ओवर लईने। सोनू दिल्ली एक एवो बॉलर छे के जेनो बॉल पकड़वा माटे कीपर पण गभराता होय छे। આ વખતે બોલ ઓફ સ્ટંપની વધારે બહાર છે, વેગ રાખવાનો પ્રયાસ ખંડાનો વધારે ઉપયોગ કરવા જોવા મળ્યો, વેગ નથી દેવાનો, વિવિધતા લાવવી પડશે, બોલિંગ નિખારવી પડશે અને સ્લોર વન કરવો પડશે, ચેન્જ ઓફ પેસ। આપણા આ વખતના ફોટોગ્રાફર કિરીટભાઈ એમનું પણ અહીંયાથી કમિટી દ્વારા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત અને એમ કહી શકાય કે ખૂબ ખૂબ અનુમોદના। એવા સુંદર ફોટો દરેક જગ્યાએથી જઈ જઈને લઈ રહ્યા છે કિરીટભાઈ, થેન્ક યુ કિરીટભાઈ। પ્રિતુલભાઈ ત્રિવાડિયા જેમની ઓળખાણ પોતાની ટીમના કોચ તરીકેની, અત્યારે ખૂબ જ થોડા ચિંતા અને દુવિધામાં છે। ઇસ બાર તો કુછ ભી હો જાય, કપ હમ લેકર જાયગે એવા મંઝિલ સાથે ઉતર્યા છે મેદાનમાં। અને આ સાથે બાઉન્ડ્રી કમલેશ કોરડિયા દ્વારા ખૂબ જ સુંદર શોટ। એક સિંગલ મળ્યો, થોડા ચિંતા અને દુવિધામાં છે। ઇસ બાર તો કુછ ભી હો જાય, કપ હમ લેકર જાયગે એવા મેદાનમાં। વધારે સિક્સ લાગશે, ફરી એકવાર સરસ બોલ હતો, આ વખતે એકદમ ફુલર લેન્થ તો બોલ હતો, હાઈ હેલો કરીને નીકળી ગયો વિકેટ કીપરના હાથોમાં, એક ડોટ બોલ આવી રહ્યો છે, જબરદસ્ત બોલ હતો આ જોવા મળ્યો। 11મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, 15 ઓવરની મેચ છે, એક જબરદસ્ત મેચ જોવા મળી છે। એક તરફ ચુનાભટ્ટી ચેમ્પિયન છે તો બીજી તરફ ઘાટકોપર ગ્લોરિયસ વચ્ચે એક જબરદસ્ત મેચ આપણે નિહાળી રહ્યા છીએ, બ્લોકબસ્ટર સન્ડેની આ મુકાબલો। સરસ શોટ આ વખતે ક્રોસ ધ વેટ રમવાનો પ્રયાસ હતો, વિકેટને કવર કરીને રમવાનો પ્રયાસ હતો અને હવે માત્ર બેટિંગ જોવાનું રહેશે, પાવર પ્લેની ઓવર આવે છે, ઇટ્સ વિલ બી અ બેટિંગ પાવર પ્લે। 9-12 ઓવરની વચ્ચે પાવર પ્લે રહેશે અને નહીં લેશે તો 12મી ઓવર કમ્પલસરી પાવર પ્લે। હર્ષ ભટકી પોતાની બીજી ઓવર લઈને સચિન શેઠની સામે અને આ એક રન પૂરો, બીજો રન કરવાના પ્રયાસમાં કદાચ સચિન, શું માટુંગા ચોથા રન આઉટ તરફ જઈ રહ્યું હતું, માટુંગા એમ નહીં સમજો કે મલાડ વિકેટ નહીં લઈ શકે, રન આઉટમાં વિકેટો નહીં આપો। ખૂબ જ સુંદર બોલિંગ હર્ષ બટકી દ્વારા। કમલેશ કોરડિયા એક એક્સપિરિયન્સ પ્લેયર એમ કહી શકાય કેવીએસસી ટુર્નામેન્ટના અને રનરેટના બેતાજ બાદશાહ એવા કમલેશભાઈ કોરડિયા ઓન ક્રીઝ। બોલિંગ માટે આવી રહ્યા છે, બેટિંગ પાવર પ્લેની ઓવર છે, સુંદર શોટ કમલેશ દ્વારા સ્ટ્રેટ ટુ ધ ફિલ્ડર, પણ જસ્ટ અ સિંગલ રન, વેરી ગુડ ફિલ્ડિંગ બાય વિકી, બે રનના પ્રયાસને રોકતા વિકી, ખૂબ જ સુંદર ફિલ્ડિંગ। હર્ષ ટુ હર્ષ પીચ ટુ ઉપર, હર્ષ ટુ હર્ષ બારમી ઓવર લઈને હર્ષ તૈયાર, સામે પણ હર્ષ, શોટ હતો હવામાં છે, આખે ફિલ્ડર એની નીચે આવી રહ્યા છે, ઓ માય ગોડ, બે ફિલ્ડર વચ્ચે ક્લેશ થઈ છે, ના તુંએ સિગ્નલ જોયું ના મેં સિગ્નલ જોયું, એક્સિડન્ટ થઈ ગયું, રબ્બા રબ્બા, અને રન ચોરી લીધા છે આ વખતે, જોવાનું રહેશે। ચુનાભટ્ટી ચેમ્પિયન્સ ડ્રોપ ધ કેચ અને બોનસમાં 4 રન આપી ગયું છે,
કેચિસ વિન મેચિસ કહેવાય છે. પકડો કેચ અને જીતો મેચ. કોલ દેવાનો હોય છે. ઇટ્સ માય કેચ. તમે કોલ નહીં આપશો તો કેચ નહીં કરી શકો. અને કેચ કોનો છોડ્યો છે? હર્ષ કુબડિયા, ધ આઇકોન પ્લેયર ઓફ ધ ઘાટકોપર ગ્લોરિયસ. કેટલો મોંઘો પડશે આ કેચ, એ તો આવવા વાળો સમય જ કહેશે. થોડા તો કેપ્ટન પર ના ખુશ છે. ઇટ્સ અ બાઉન્ડ્રી ગુડ શોટ યાર, કમલેશ કોરડે દ્વારા ખૂબ જ સુંદર શોટ, સોરી સચિન શેઠ દ્વારા. હર્ષ કુબડિયા એમ કહી શકાય. બારમી ઓવર લઈને હર્ષ તૈયાર, સામે પણ હર્ષ. બોલ હર્ષની રડારમાં આપશો તો પછી રફુ ચક્કર કરાવી દેશે બોલને. ઓ જબરદસ્ત બોલ હતો આ વખતે. ગુડ લેન્થ પર પડ્યા પછી બોલે થોડો હરકત કર્યો છે. અને આ વિકેટ પર જેટલું ઉભા રહેશો ને હર્ષભાઈ, જેટલું ઉભા રહેશો ને, બોલની વાટ જુઓ પછી એની વાટ લગાડવાની છે. વેટ એન્ડ વોચ, ધેન યુ પ્લે ધ સ્ટ્રોક. આ કરવાનું છે તમારે. જબરદસ્ત બોલિંગ હર્ષની જોવા મળે છે. હર્ષ સામે હર્ષ. જબરદસ્ત બોલિંગ હર્ષની જોવા મળી છે. હર્ષ અને હર્ષ સામે હર્ષભાઈ, સામે હર્ષ અને હર્ષ. સુંદર શોટ આ વખતે મિડ વિકેટ ના રીઝન માં. બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર. ઓ દિશાહીન બોલિંગ, દિશાહીન બોલિંગ. દશા અને દિશા આ સીધી રાખવી પડશે ભાઈ, અધરવાઇઝ આ પેનલ્ટી ના રન છે અને વાઇડ ના રન છે. આ રીબોલ તમારે ફરી એકવાર કરવો પડશે. સ્કોર વધી રહ્યો છે. ફરી એકવાર સારો બોલ. ઓ માય ગોડ, એક હાફ ચાન્સ હતો. વિકેટ ની પાછળ બોલ ગયો છે. એક હાફ ચાન્સ ને કન્વર્ટ કરવાનો હતો કેચમાં, પરંતુ અહીંયા માત્ર કેચ છૂટ્યો છે. બોલરનો દિલ તૂટ્યો અને બેટ્સમેનની જાન બચી. કે છે ને જાકો રાખે સાયા, કોઈ ભી જવાન અપની જગહ સે નહીં હિલેગા. ઇટ્સ અ મિલિટરી સિક્સ, ફર્સ્ટ સિક્સ ઓફ ધ માટુંગા યુનાઇટેડ, બટ નોટ લાસ્ટ સિક્સ. 82 82, 82 82 82. બોલિંગ માટે હવે આવે છે પિયુષ. 12 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 82 રન, 4 વિકેટના નુકસાન પર ઘાટકોપર ગ્લોરિયસ. હવે માત્ર સ્લો ઓવર્સ બચ્યા છે એમની ઇનિંગ્સના. થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન જોવા મળે છે.
ફિલ્ડર ને ક્યાં ક્યાં ઉભા રાખવાના છે એ જોઈ રહ્યા છે અત્યારે. ફરી એકવાર હર્ષ સ્ટ્રાઇક પર છે, એક જબરદસ્ત બેટર હર્ષ. ઘાટકો પર ગ્લોરિયસ ના સપોર્ટરોમાં વધારો થઈ રહ્યો છે. અમરચંદભાઈ ત્રેવાડિયા, હિતેશભાઈ મહેતા, જે ખૂબ જ લાંબો વિહાર કરીને અહીંયા અત્યારે પધારેલ છે. ઓ સરસ બોલ હતો આ વખતે, બોલ વેગથી બીટ કર્યો છે, પેસથી બીટ કર્યો છે હર્ષને. સચિન સેઠ દ્વારા એક અદ્ભુત શોટ મારવાના પ્રયાસમાં ડોટ બોલ, જબરદસ્ત બોલિંગ જોવા મળી છે. પિયુષ 13મી ઓવર લઈને સજ્જ થઈ રહ્યા છે કોમેન્ટરી બોક્સ એન્ડ તરફથી. સ્ટ્રાઇક પર છે હર્ષ, મોટા ફટકા મારવામાં બિલીવ રાખે છે, સિંગલ ડબલમાં બિલીવ નથી રાખતા, પરંતુ મોટા ફટકા એમની રડારમાં બોલ આવશે તો પછી રફુ ચક્કર જરૂર થશે. સુંદર શોટ આ વખતે, ઇનસાઇડ આઉટ જોવા મળે છે, ફિલ્ડર એની નીચે આવે છે, પરંતુ કેચ છૂટ્યો, એક જીવ દયા થઈ ગઈ છે. એક ડી બી માં કન્વર્ટ કર્યા, માત્ર કેચ હતો, કેચ લેવાનો પ્રયાસ કર્યો, કેચ છૂટ્યો, બેટ્સમેન નું દિલ તૂટ્યું અને બેટ્સમેન ની. વોટ અ શોટ સચિન સેઠ, રિવર સ્વીપ માં 6 રન, કમ ઓન માટુંગા સપોર્ટર, કમ ઓન. ફરી એક વાર સુંદર શોટ હતો અને આ વખતે હાથ લાગ્યો છે, હાથ લાગ્યો અને આ વખતે માત્ર વિપુલ પારેખ બેક ટુ ધ પેવિલિયન. આર યુ એન ઓ યુ ટી, ટાટા એન્ડ ગુડ બાય, સી યુ લેટર મેન. પિયુષ દ્વારા ખૂબ જ સુંદર રન આઉટ, અને એ પણ કોનો, વિપુલ પારેખ. ઘાટકો પર ગ્લોરિયસ 12.384 રન. હાર્દિક સ્વાગત. સચિન ખૂબ જ સૂઝબૂઝ થી પોતાની ટીમ ને અત્યારે આગળ જઈ લઈ જઈ રહ્યો છે, અને ઘાટકો પર ગ્લોરિયસ માટે હર્ષનું છેલ્લા બોલ સુધી રમવું ખૂબ જ મહત્વનું. હર્ષની ઇનિંગ ખૂબ જ જરૂરી છે અત્યારે ઘાટકો પર ગ્લોરિયસને લાસ્ટ બોલ સુધી. K3G પાંચમા વિકેટ નું પતન થયું છે અત્યારે માત્ર. ઘટકો પર ગ્લોરિયસ દિબાંગ આવ્યા છે નવા બેટર, પરંતુ સ્ટ્રાઇક પર છે અત્યારે હર્ષ. હર્ષે ભાગદોડ સંભાળવી પડશે. કમ્પલસરી પાવર પ્લે 12મી ઓવર. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, સ્વિંગ અને મિસ થતો બોલ. આ વખતે સરસ બોલિંગ જોવા મળી છે પિયુષની, માત્ર રન આઉટ થઈને આઉટ થયા વિપુલ પારેખ. બેક ટુ ધ પેવિલિયન, ધીસ ઇઝ અ બિગ ફિશ. મોટો વિકેટ હતો, રન આઉટ ના સ્વરૂપમાં આઉટ થયા. 11 ઓવર 79 રન, 4 વિકેટ ના નુકસાન. વખતે મોટો ફટકો દર્શક દીર્ઘામાં, મોટો ફટકો જોવા મળ્યો છે હર્ષ નો, તાબડતોબ સિક્સર જોવા મળ્યો છે. અભી તો શરૂઆત હે હર્ષ કી. થેન્ક યુ ડીજે. થેન્ક યુ ડીજે, થેન્ક યુ ડીજે. જબરદસ્ત શોટ જોવા મળ્યો હર્ષ ના બેટ. 79 11 ઓવર 79. કે છે ને, જલી કો આગ કહેતે હૈ, બુજી કો રાગ કહેતે હૈ, જિસ બલ્લે સે રન બરસતે ઉસે હર્ષ ભાઈ કહેતે હૈ. કે છે ને, અપના ટાઈમ આયેગા નહીં, અપના ટાઈમ લાવો પડશે તમારે.
આ વખતે ઓફસ્ટમ્પની 12 બોલ દિશાહીન બોલિંગ વેગ નાખવાનો પ્રયાસ કર્યો હતો વેગથી પેસથી બીટ કરવાનો પ્રયાસ પરંતુ વાઇડ બોલ 91 રન થઈ ગયા છે સ્કોરબોર્ડ પર ફૂલ ટોસ બોલ કમાલનો શોટ થેન્ક યુ ડીજે કમ ઓન ઘાટકોપર સપોર્ટર્સ ઘાટકોપરના સપોર્ટરો ક્યાં છો ભાઈ ने कायदे में रहोगे तो फायदे में रहोगे और जबरदस्त बॉल हो तो फुल टॉस हो तो बैरर चेक हो तो अने हर्ष भाई तो एकदम वट्टा भी गया बैंक में गया अने सीधो कैश करा भी लीधा और दो डजन रन किंग्स इलेवन मलाड ने सपोर्टर होते हैं दूर दूर थी पधारे जे किंग्स इलेवन मलाड ने सपोर्ट करवा माटे पधारे तमाम क्रिकेट प्रेमी नो यहां थी स्वागत 97 जो हर्ष कुमार छल्ला बॉल सुधी रमसे ने तो ग्लोरियस नो स्कोर काई अलग लेवल पर हसे પહેલી વખત ઘણા ટાઈમ પછી પેશભાઈ જોયું હશે કે સચિન સાથે રમવા વાળો પ્લેયર એનાથી આગળ છે સ્કોરમાં હા પહેલી વખત ઘણા ટાઈમ પછી જોવા મળ્યું હશે આ વખતે એજ લાગી છે બોલ નીકળી ગયો છે આ વખતે થર્ડ બેનની દિશામાં 4 રન મળશે ઓફ સ્ટમ્પની બહાર કટ કરવાનો પ્રયાસ સફળ થયા ફરી એકવાર કમલેશ કોલોડિયા આ સાથે જે 100 રન પૂરા થઈ ગયા છે ગ્લોરિયસ તા એક્સપિરિયન્સ નો સંપૂર્ણ ફાયદો ઉપાડી રહ્યા છે કમલેશભાઈ કોલોડિયા very good shot by KK 101 run થઈ ગયા છે ઘટકોપર glorious shot and a fantastic job class batting જોવા મળી રહી છે પોતાની છાપ છોડી રહ્યા છે ઘટકોપર વાળા દેવાંગ ગાંધી જે બેસ્ટ ફિનિશર નો રોલ ઘટકોપર glorious માં હંમેશા નિભાવતા હોય છે ફરી એક વખત દેવાંગ ગાંધી it's a clean ball ઓહો આ વખતે તો ફર્નિચર ડામા ડોળ કરી નાખ્યું સ્ટમ્પ ને ઉડાડી નાખ્યા અને કીધું ભાઈ જાઓ તમે પેવિલિયન માં જાઓ અને શાંતિથી બેસો જબરદસ્ત બોલ હતો એકદમ પરફેક્ટ લાઈન હતી લેન્થી હતો અને બેટર આઉટ થઈ ગયા છે દેવાંગ ક્લીન બોલ કરી નાખ્યા છે જબરદસ્ત બોલિંગ જોવા મળી હર્ષની જબરદસ્ત બોલિંગ હર્ષ જબરદસ્ત બોલ શોટ એન્ડ વોટ અ ફિલ્ડિંગ ખૂબ જ સુંદર ફિલ્ડિંગ ટર્ન રન કન્ફર્મ સેવિંગ એક વાર ફિલ્ડિંગ માટે જોરદાર તાળીઓ થઈ જાય કમોન મલાડ નવા બેટર આવે છે રાજુ પારીખ હાઈટ કમ ફાઈટ ઝાદા બોર્ન ટુ ધ ફાઈટ અમે જન્મ લીધો છે લડવા માટે એ જોવા મળ્યું છે હર્ષ પાસેથી બોર્ન ટુ ધ ફાઈટ એક ફાઈટ કરી રહ્યા છે 101 પર પહોંચી ગયો છે સ્કોર હર્ષ ફરી એક વાર તૈયાર સામે છે રાજુ આ વખતે દિશાઇન બોલિંગ વાઇટ બોલનો ઇશારો આવી રહ્યો છે એક એક્સ્ટ્રાનો રન ખાતામાં જોડાઈ જશે વગર માન્યતા રન છે આ રાઇવાડના બોનસતા રન છે જો પાર્કમાં ગયા હોય જે બોલમાં ગયા હોય ને તો એક રન ફ્રી મળી ગયો હોય એવું લાગે છે ફરી એક વાર સરસ બોલ હતો આ વખતે બોલને લીપ કર્યો છોડી દીધો રાજુને લાગ્યું કે વાઇડ હશે પરંતુ હરેક બોલ પર હવે પ્રહાર કરવો પડશે હવે આ સ્લો ઓવર છે સ્લો ઓવરમાં એક એક રનની મહત્વ છે કે છે ને એક ચુટકી સિંદૂર અને એક એક રનોની અહેમિયત અત્યારે ઘાટકોપર ગ્લોરિયસ તે ખબર છે ઓ સરસ બોલ હતો સ્વિંગ અને મિસ થતો બોલ ગતિ પરિવર્તન 93 12 ઓવર 93 રન માટુંગા યુનાઇટેડ 3 ઓવર ખૂબ જ મહત્વની બાકી જેમાં ગમે તે સ્કોર થઈ શકે છે અને આ બંને બેટ્સમેન સક્ષમ છે મોટો સ્કોર કરવા સરસ શોટ આ ભાગતે લોંગ ઓફ તરફ રમ્યા છે ઓફ સ્ટમ્પ ની બહાર હાથ ખોલવાનો મોકો હતો મોકાની નજાકત ને જોઈને રાજુ એક શોટ રમ્યો લોંગ ઓન ની તરફ લોંગ ઓફ તરફ એક સિંગલ આવ્યો 103 સ્કોર થઈ ગયો 103 અને હર્ષ હવે સ્ટ્રાઇક પર છે
કે છે ને બેટા ના લિયા કર પંગા બેટા ના લિયા કર પંગા નહીં તો કરના પડેગા ઠાકુર વિલેજ મે દંગા કે છે ને કાયદે મે રહોગે તો ફાયદે મે રહોગે એ જોવાની જોઈએ આપણે હવે ફરી એકવાર ઓ માય ગુડનેસ ટાટા એન્ડ ગુડ બાય સી યુ લેટર મેન મોટો ફટકો સાવધાન કોઈ ભી જવાન અપની જગ્યા સે नहीं हिलेगा इट्स अ मिलिट्री सिक्स कोई थैंक यू डीजे आ वक्त ये तो बॉल ने कैटरस वाला ने दिशा में मोकली दी दो भाई के कोई भाई के तू चाय ने कॉफी पियाओ पछि वो आवजे पाछो हर्ष कुबड़िया तुम्हारी बाउंड्री लाइन आ से ओली नहीं એટલે आराम थी बीजी बाउंड्री लाइन ने क्रॉस करे गुड शॉट हर्ष અને દરેક જણને પીચ વન પર અને આ સાથે ઘણા સમય બાદ એક વિકેટ કિંગ્સ ઇલેવન મલાડને વેલ પ્લેડ કમલેશભાઈ કોરોડિયા વેલ પ્લેડ અને આ વખતે રાજુ પારેખ ગુડ શોટ રાજુ માટુંગા યુનાઇટેડના દરેક પ્લેયરને વિનંતી છે બાઉન્ડ્રીથી દૂર ઉભા રહેજો પ્લીઝ અને ત્યાં પિયુષભાઈ કોરડિયા બધાને પાછળ કરજો પ્લીઝ પિયુષભાઈ કોઈને પણ આગળ નહીં આવવા દેતા પ્લીઝ ગુડ શોટ રાજુ પારેખ દ્વારા સોહમ મહેતા વેરી ગુડ કેચ હર્ષ બટકી પૂજન આવ્યો અને પૂજન ગયો રાજુ પારેખ ઓન ફાયર માટુંગા યુનાઇટેડને ફક્ત એક જ વિચારવાનું છે કે બચેલા બોલ સચિન વધારે રમે માટુંગા યુનાઇટેડ માટે સચિન જેટલા બોલ વધારે રમે એટલું ફાયદો અને હર્ષ કુમડિયા પોતાની વિકેટ ગુમાવતા બેક ટુ ધ પેવેલિયન કોલ સારો નહોતો અહીંયા વખતે રન આઉટ થઈ ગયા છે સ્કોર થઈ ગયો છે તે 119 રન પર વિકેટ પડ્યો છે એક આઈ કોર્ડિનેશન સારું ન જોવા મળ્યું પરંતુ અહીંયા રાજુ પારેખે અત્યારે આઉટ કરાવી દીધા છે હર્ષભાઈ જે સારું રમતા હતા પોતાની ટીમને છાજે એવી બેટિંગ જોતા હતા થોડા નાખુશ છે પરંતુ અહીંયા માત્ર વિકેટ ગયો છે 119 પર વિકેટ પડ્યો છે બેટર આવ્યા છે જિગ્નેશ છેલ્લી ઓવર ની છેલ્લી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અત્યારે ઘાટકોપર ગ્લોરિયસ ની પૂરી ટીમ પ્લીઝ થોડી પાછળ આવી જજો પ્લીઝ ઘાટકોપર ગ્લોરિયસ ની ટીમ છે જેને પાછળ આવવાનું છે પ્લીઝ બાઉન્ડરી લાઈન થી થોડા પાછળ આવો જબરદસ્ત છેલ્લી ઓવર એક ફટાફટ ક્રિકેટનો આપણે આનંદ માણી રહ્યા છીએ કેબીએસસી પ્રીમિયર લીગ મુંબઈ સીઝન 7 જોઈ રહ્યા છીએ આપણે 11ના ચેમ્પિયન હતા ચુનાભટ્ટી 12ના ચેમ્પિયન હતા દાદર બુલ્સ 13ના ચેમ્પિયન ચુનાભટ્ટી 14ના ચેમ્પિયન દાદર રોયલ્સ 15ના ચેમ્પિયન કિંગ 11 મલાડ અને 17ના ચેમ્પિયન ચુનાભટ્ટી 3 વાર ચુનાભટ્ટી આ ટુર્નામેન્ટને જીતી ચૂક્યું છે આજે જોવાનું છે કોના કિસ્મતમાં શું લખ્યું છે કોણ આ ફાઇનલનો કપ જીતશે
सुंदर शॉट हतो आ वखते रन आउट खतरो माय गुडनेस हजी एक रन आउट सुसाइड करी लीधु छे हर्ष ने रन आउट कर्या था मात्र राजू ए पानी पाछु पताला डग आउट पर जावू पड़शे अहीं मात्र रन आउट ना स्वरूप में विकेट जाय छे अपनी किचन कमिटी द्वारा खूब सुंदर आयोजन गरम गरम गाठिया बनेला गाठिया गोटा अने चाय टी चालू थी गई है तो दरेक जने एनो लाभ लेवा विनंती नवा बैटर कुमार आया है जबरदस्त बॉलिंग अकीरी जोवा मळी छे सुंदर बॉल हतो आ वखते एक रन लीधो छे चोरी ने एक चीकी सिंगल अने आ साथे जे 15 ओवर पूरी थई गई छे 120 रन थया छे अत्यारे घाटकोपर ग्लोरियस दा अने चुनाभट्टी चैम्पियंस ने करवाना छे 121 रन जीतवा माटे करवाना छे जबरदस्त बैटिंग जोवा मळी हती अत्यारे आपणे ज्यारे शुरुआत सारी थई हती पीयूष अने नैतिक क्यूष अने नैतिक वच्चे त्यारबाद विकेट पड्या ने बाजी संभाळती राजाने विनले क्रिकेट प्रेमीओ हाईटी नो लाभ लेवा विनंती त्यारबाद પોતાનું સીટ બેલ્ટ બાંધી અને જગ્યા પકડી લેજો કારણ કે એક જબરદસ્ત સેમિફાઇનલ ત્યારબાદ જબરદસ્ત ફાઇનલ થવાની છે વણેલા ગાંઠિયા ત્યારબાદ મેથીના ગોટા ચાય કોફી સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું છે દરેક જણે લાભ લેવા વિનંતી કમિટી દ્વારા કરવામાં આવેલા સુંદર આયોજન માટે જો તમને ગમ્યું હોય તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય કમિટી માટે કમ ઓન સીમિત રાખવું પડશે ચુનાભટ્ટી ચેમ્પિયન્સ ને આ સાથે માટુંગા યુનાઇટેડ ના 100 રન પૂરા 100 for 6 અને આ વાઇડ બોલ પાછો રાખવો પડશે 101 આ લેગમાં પાછળ ખેંચી દીધો છે એક રન ઇઝીલી કાઢી દીધો છે એક જ રન મળશે
અને આ બોલ ડાયરેક્ટ બોલ હતો સોનુ ધોની દ્વારા ખૂબ જ સુંદર બોલિંગ ક્લીન બોલ સચિન સેટ બેક ટુ ધ પેવેલિયન ન્યુ બેટ્સમેન પ્રિયાંક કુબડિયા માટુંગા યુનાઇટેડ તરફથી ન્યુ બેટ્સમેન પ્રિયાંક કુબડિયા ન્યુ બોલ આપો ન્યુ બોલ કરણભાઈ કુમાર પટવા ધ સ્ટ્રાઇક બોલર ઓફ ઘાટકોપર ગ્લોરિયસ એક રન કાઢી લીધો છે આ સાથે સ્કોર 103 14મી ઓવરનો છેલ્લો બોલ લઈને સોનુ દિલ્હી ક્રિશ મહેતા ઓન સ્ટ્રાઇક અને આ વાઇડ બોલ 104 અને આ રન આઉટ થઈ જશે મિસ કરી નાખ્યો રન આઉટ બે રન મળી જશે પાછો રન આઉટ નો ચાન્સ ચૌદ ઓવર પછી માટુંગા યુનાઇટેડ 106/7 આફ્ટર 14 ઓવર્સ કિંગ્સ ઇલેવન મલાડ થી છેલ્લી ઓવર લઈને આવે છે મેહુલ વોરા પોતાની ત્રીજી ઓવર અને ટીમની 15th ઓવર એક રન મળી જશે આ સાથે સ્કોર 107 ઇનિંગ્સના લાસ્ટ 5 બોલ્સ બાકી છે
ગુડ શોટ કરણ દ્વારા 4 રન્સ. પીચ વન પે થોડા ઝડપ કરી અમ્પાયર, પીચ વન થોડા ફાસ્ટ કરો એ પ્લીઝ. સ્લો ડિલિવરી પર વિકેટ અંકિત દ્વારા, ખૂબ જ સુંદર કેચ એન્ડ ક્રિશ બેક ટુ ધ પેવેલિયન. તેજસ વોરા ન્યુ બેટ્સમેન, વેરી ગુડ કેચ બાય અંકિત ટુ ડિસમિસ ક્રિશ. અને આ સાથે ચુનાવટી ચેમ્પિયન્સ પોતાની પ્રથમ વિકેટ ગુમાવતા કરણ ગાંધી બેક ટુ ધ પેવેલિયન. ઘાટકો પર ગ્લોરિયસ, હંમેશા સામેવાળી ટીમ પર પ્રેશર નાખવામાં કામયાબ. ન્યુ બેટ્સમેન ભાવિન ત્રેવાડિયા, સોરી ભાવિન મહેતા. મોટુંગા યુનાઇટેડ 108. ફૂલ ટોસ બોલ લેગમાં ખેંચી દીધો છે. ઇટ્સ અ સિક્સ રન્સ. બોલુ દ્વારા જબરદસ્ત શોટ. ઇટ્સ અ સિક્સ રન અનએક્સપેક્ટેડ શોટ. કરણ ઉપર ન્યુ બેટ્સમેન તેજસ વોરા, ધ ન્યુ બેટ્સમેન માટુંગા યુનાઇટેડ. વાહ ભોલુ વાહ. તેજસ ઓરા દ્વારા એક રન લેવામાં સફળ અને આ બીજો રન લેવામાં પણ સફળ. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, પરંતુ મિડ વિકેટ અને સ્ક્વેર લેગ પરથી ફિલ્ડર આવ્યા, બોલને ગેધર કરે ત્યાં સુધી એક રન લેવાનો મોકો હતો. ચુનાપટ્ટી ચેમ્પિયન્સ, ચેમ્પિયનની જેમ તમારે રમવું પડશે. કરન ટાર્ગેટ 121 રન. કિંગ્સ 11 મલાડને આ મેચ જીતવા અને ફાઇનલમાં પ્રવેશ કરવા માટે કિંગ્સ 11 મલાડ 118 રનની જરૂરત ફાઇનલમાં પ્રવેશ કરવા માટે. 118. આ વખતે સરસ શોટ હતો, અલોંગ ધ કાર્પેટ જોવા મળ્યો. શોટ એક્સ્ટ્રા કવર પર ફિલ્ડર ઊભા હતા, બોલને ગેધર કર્યો, કોઈ રન લેવાનો પ્રયાસ નહીં. જબરદસ્ત બોલિંગ જોવા મળી રહી છે. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે, રાજુ બોલિંગ કરી રહ્યા છે. 121 રનનું વિશાળ લક્ષ્યનો પીછો કરવાનો છે.
પાવાગઢનો ડુંગરો ચડવો હોય ને તો પરિશ્રમ તો તમારે કરવું જ પડશે. થેન્ક યુ ડીજે. કે છે ને સાયકલમાં સીટ નથી, સાયકલમાં સીટ નથી, ગાડીમાં ગીત નથી, સાયકલમાં સીટ નથી, ગાડીમાં ગીત નથી. ભાઈબંધ એવા મળ્યા છે કે આખા ગામમાં કોઈના બાપની બીક નથી. રાજ આવ્યા છે, આરજે પાછળ જ લખ્યું છે આરજે એટલે રાજ. રાજનું જોવાનું રહેશે કેવું રાજપાટ છે. સરસ બોલ આ વખતે રાજનો, આ વખતે હલકા તોથી રમીને બોલને મિડ વિકેટ પર આવે છે. ફિલ્ડર ઉભા છે પરંતુ આ વખતે સિંગલ જ લેશે. તાલમેલ સારો જોવા મળે છે, આઈ કોર્ડિનેશન સારું જોવા મળ્યું છે. એક રન મળ્યો, આ એક રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 20. હવે માત્ર 101 રન દૂર છે. કે છે ને મંઝિલે ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા દોસ્તો, હોસલો સે ઉડાન હોતી હૈ. હવે માત્ર થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન જોવા મળે છે. સરસ બોલ હતો આ વખતે, ફૂલ ટોસ હતો. બોલ સ્ક્વેર લેગ પર, વિકેટકીપર એની પાછળ દોડી રહ્યા છે. પહેલો રન વેગી લીધો, એક જ રન લેવાનો પ્રયાસ કર્યો. એકને બેમાં કન્વર્ટ કરવા જોઈએ, પ્રયાસ એવો હોવો જોઈએ, વિકેટની વચ્ચે વેગ હોવો જોઈએ. જાણે હાઈવે પર ઓલા ઉબેર દોડતી હોય ને એવી રનિંગ બિટવીન ધ વિકેટ તમારી વચ્ચે હોવી જોઈએ. સ્કોર થઈ ગયો 21. ફરી એકવાર સુંદર શોટ અલોંગ ધ કાર્પેટ લોંગ ઓફની તરફ, ફિલ્ડર ઉભા છે ત્યાં. એક રન સેજે લઈ લેશે. સારો એવો કોલ હતો. યસ નો અને વેટ આ શબ્દનો વાપર કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. બંને બેટરો પાસે અંકિત અને ભાવિન. ફરી એકવાર રાજ તૈયાર. આ વખતે લેગ સ્ટમ્પ ની બાર બોલ છે, અમ્પાયર નો ઇશારો લાઝમી છે. આવો વાઇડ બોલ છે, પીચ વન પે થોડા જલ્દી કરજે અમ્પાયર, પીચ વન પે થોડા જલ્દી કીજે પ્લીઝ. સચિન સર થોડી ઝડપ રખાવજો તમારી ટીમ ને પ્લીઝ. થોડી બંને પીચ પર ઝડપ કરજો જેથી આપણા પાછળના પ્રોગ્રામો જરા પણ લેટ ના થાય પ્લીઝ. બંને ટીમો ધ્યાન રાખજો. ફૂલ કરવાનો પ્રયાસ હતો, મિડ વિકેટ પર બોલ ગયો છે, સિંગલ લેવાનો પ્રયાસ હતો. થ્રો સારો જોવા મળ્યો છે. એ થ્રો માટે તમારા બાવડા મજબૂત હોવા જોઈએ, કારણ કે રોજ તમારે વોર્મ અપ કરવું પડે છે. જ્યારે ક્રિકેટની રમત રમો છો ને વોર્મ અપ બહુ જરૂર છે. પ્રેક્ટિસ અને વોર્મ અપ, વોર્મ અપ કર્યા સિવાય બધું જ ખોટું છે. સ્કોર થઈ ગયો 24. મોટી એલઈડી સ્ક્રીન અમારી ડાબી તરફ લાગી છે, થોડી જ વારમાં ચાલુ થઈ જશે. મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, શાર્પ ટ્રેકર બોલ હતો. સ્ક્વેર લેગના ખેલાડી ઊભા છે ત્યાં, બોલને ગેધર કર્યો, થ્રો કર્યો, ત્યાં સુધી એક રન લેવાનો મોકો હતો. અને મોકાને માન આપીને સ્કોરબોર્ડ પર વધારો થઈ રહ્યો છે. સ્કોરબોર્ડ જેને પહોંચી ગયું 25 પર. ચા પાણી અને નાસ્તો ચાલુ છે, જેને ચા પાણી પીવા હોય તો પહોંચી જશે એકદમ. ઓ સરસ શોટ છે, આ વખતે હવામાં છે, નો મેન્સ લેન્ડમાં ફિલ્ડર આવી રહ્યા છે. ઓ ક્યા બાત હે હર્ષ, ક્યા બાત હે, જબરદસ્ત કેચ પકડ્યો છે હર્ષે, વિકેટ ને પાછા મોકલ્યા છે. ચુનાભટ્ટી ચેમ્પિયન્સ નો એક વિકેટ હજી પડી રહ્યો છે. વિવેક આવ્યા છે નવા બેટર, માત્ર બીજો વિકેટ પડી ગયો છે અહીંયા. કે છે ને જોરો કા ઝટકા ધીરે સે લગે. અને હર્ષભાઈની ક્યા બાત હે, જે બેટિંગમાં કમાલ બતાવ્યો હર્ષે, અને પોતાની ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ જોવો, એકદમ હાઈ ક્લાસ, સુપરથી બી ઉપર જોવા મળ્યું હર્ષનું. જબરદસ્ત બેટર, જબરદસ્ત આક્રમક ખેલાડી. તમારી પાસે ક્ષમતા હોવી જોઈએ, તમારી પાસે કાબિલિયત હોવી જોઈએ, એ કાબિલિયત પુરવાર કરી છે હર્ષભાઈએ.
કેશને તસવીરમાં નહીં પણ તકલીફમાં જે સાથ આપે ને એ જ આપણો પક્કો દોસ્ત એટલે હર્ષભાઈ. અમકે સારો બોલ હતો, એકદમ જડમાં નાખ્યો હતો, યોર્કર લેન તો બોલ હતો. રાજુ આવ્યા અને રાજુ છાઈ ગયા છે. થેન્ક યુ ડીજે, ફરી એકવાર રાજુ તૈયાર. આ વખતે પુલ કર્યો છે, સક્સેસફુલ છે ફિલ્ડર ત્યાં. ઓ માય ગોડ, ઓ કેચ ઇઝ વિન મેચ ઇઝ, એક જીવ દયા થઈ ગઈ છે, ક્યાં છૂટ્યો છે ત્યાં. માત્ર અહીંયા રાજુનું દિલ તૂટ્યું, બેટ્સમેનની જાન બચી ગઈ છે અને જાગો રાખે સાયા માર શકે ના કોઈ, અને અહીંયા માત્ર લાઈફ મળી છે, નવું જીવન મળ્યું છે. આ કેચ કેટલો ભારી પડશે તો આવાળો સમય જ કહેશે. કે છે ને ચિંતા દેવું અને પ્રેમ કોઈ કરતું નથી, ચિંતા દેવું અને પ્રેમ કોઈ કરતું નથી, પણ થઈ જાય છે. વૈભવ વોરા દ્વારા ખૂબ જ સુંદર શોટ, ઇટ્સ અ બાઉન્ડરી. જબરદસ્ત ડીજે વાળાનું પણ સ્વાગત કરવું પડશે, જબરદસ્ત મ્યુઝિક વગાડી રહ્યા છે. થેન્ક યુ ડીજે. આ વખતે સારો બોલ હતો, સન્માન આપ્યું છે, સરસ ફિલ્ડિંગ જોવા મળે છે. ઘાટકો પર ગ્લોરિયસમાં હવે એક આંધી અને એકદમ મનોબોલ, જાણે કે એકદમ મોરાલ થઈ ગયું છે, હાઈ બુસ્ટર થઈ ગયા છે. વિકેટ લીધા પછી મનોબોલ અને કોન્ફિડન્સ લેવલ તમારી પાસે હાઈ થઈ ગયો છે. રાજુ ફરી એકવાર તૈયાર, ડાબોડી બેટર વિવેક. હવે માત્ર વિવેક પર જવાબદારી છે અને અંકિત સરસ બોલ હતો. આ વખતે બેટ અને બોલનો કોઈ સંપર્ક થતો નથી, થોડું દબાવ જોવા મળી રહ્યું છે, થોડું પ્રેશર જોવા મળ્યું છે, અને પ્રેશરમાં જે સારું રમશે ને એ જ નીકળીને બહાર આવશે. પ્રેશરમાં હેન્ડલ કરતા આવડવું જોઈએ જોવા મળ્યું. રાજુની સરસ બોલિંગ જોવા મળી, એકાગ્રતા જોવા મળી, બોલિંગમાં વેગ જોવા મળ્યો, પેસ જોવા મળ્યો અને ગતિ પરિવર્તન જોવા મળ્યું. ફરી એકવાર આ વખતે બેટ અને બોલનું કનેક્શન થઈ નથી રહ્યું, પ્રોપર ટાઈમિંગ થઈ નથી રહ્યું. બેટર થોડા મૂંઝવણમાં છે, બેટ અને બોલનું મિલન થવું જરૂરી છે. મિલન થાય તો સંગીત વાગે કે બોલ રાધા બોલ, સંગમ થાય કે નહીં, પરંતુ અહીંયા બેટ અને બોલનો કોઈ સંગમ થતો જ નથી, ફક્ત બોડી અને બોલ સાથે જ સંપર્ક થઈ રહ્યો છે. જબરદસ્ત બોલિંગ રાજુની જોવા મળી છે. હાઈટ કમ ફાઈટ દાદા, બોર્ન ટુ ધ ફાઈટ, અમે જન્મ લીધો છે લડવા માટે, અમે કરી બતાવશું. સુંદર શોટ હતો આ વખતે, બોલ મિડ વિકેટના ક્ષેત્રમાં, ફિલ્ડર ઉભા છે ત્યાં, પહેલો રન વેગેથી લીધો છે, માત્ર સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. સરસ બોલિંગ જોવા મળી છે રાજુની, કે છે ને કમ ખર્ચા અને ફૂલ ચર્ચા, એ રાજુભાઈની જોવા મળી રહી છે. તો સ્કોર થઈ ગયો છે તે અત્યારે 27 રન થઈ ગયા છે, 5 ઓવરની સમાપ્તિમાં 27 રન, 2 વિકેટના નુકસાન પર અત્યારે ચૂનાભટ્ટી ચેમ્પિયન, જે 3 ટાઈમના ચેમ્પિયન રહી ચૂક્યા છે, પરંતુ ઘાટકો પર ગ્લોરિયસ છે. આજે એમણે બતાવી દીધું એમનું પાણી. જબરદસ્ત, હવે માત્ર જોવાનું રહેશે કે છઠ્ઠી ઓવર લઈને કોણ આવે છે. રાજ આવે છે, ફરી એકવાર રાજ. કિંગ્સલેન્ડ મલાડનો સ્કોર છે 15 રન. ફરી એકવાર સુંદર શોટ આ વખતે હર્ષ હતા લોક પર, એક સિંગલ મળશે એન્ડ ઇટ્સ અ ડોટ બોલ. સ્કોરબોર્ડ પર વધીને પહોંચી ગયો તે 28-28, 2 વિકેટના નુકસાન પર. રાજ ફરી એકવાર, સુંદર શોટ આ વખતે હવામાં છે, ફિલ્ડરની નીચે, એકદમ હોમ ડિલિવરી, એકદમ હોમ ડિલિવરી હતી. એન્ડ ઇટ્સ અ વિકેટ, બે જગ્યાએ વિકેટ પડી ગઈ છે. વેરી ગુડ કેચ બાય અભિષેક, નીર
પોતાની વિકેટ ગુમાવી ચૂક્યા છે. થેન્ક યુ ડીજે. અને અહીંયા માત્ર રાજને સફળતા મળી રહી છે, મોટો વિકેટ મળ્યો. અત્યારે અંકિત આઉટ થઈને પાછા ફરી ગયા છે, નવા બેટર આવ્યા છે મીત. હવે મિથલેન મલાડ તરફથી ન્યુ બેટ્સમેન કૌશિક સંઘવી. સ્ટ્રાઇક પર છે મીત, બોલિંગ પર રાજ. ફરી એકવાર આ વખતે બોલ ટપ્પો પડીને થોડો બહારની તરફ નીકળ્યો, બોલ સ્વિંગ થઈ રહ્યો છે, આઉટ સ્વિંગ થાય છે. અને આ લેગમાં ગયો છે બોલ, ડોટ બોલ આવી ગયો છે, ઇઝીલી મળી જશે. અને આ સાથે ટીમનો સ્કોર છે 16 રન, કિંગ્સ ઇલેવન બલાડ 16 રન્સ ફોર વન વિકેટ આફ્ટર કમ્પ્લીશન ઓફ 2 ઓવર્સ. ફરી એકવાર સુંદર શોટ, આ વખતે હલકા હતો, ફક્ત દિશા બતાવી હતી, બોલને આવવા દીધો, બોલની વાટ જોઈ અને જબરદસ્ત શોટ જોવા મળ્યો. સ્ક્વેર લેગ પર થોડી કાંડાની કમાલ બતાવી, નઝાકત બતાવી, નઝાકત ભર્યો શોટ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 29-29, વિકેટના પતન થયા છે તે 3. ચૂનાભટ્ટી ચેમ્પિયન થોડું દબાવમાં છે, ઘાટકો પરનો ધબધબો કાયમ છે. આ વખતે સરસ બોલ હતો, હલકા હતો, તે રમીને બોલ થર્ડ બેનની તરફ જાય છે. રેસ લાગી છે ફિલ્ડર અને બોલર વચ્ચે, પરંતુ બોલને રોકવાનો પ્રયાસ હતો, બાઉન્ડ્રી લાઈનની અંદર રોક્યો, 2 રન લેવામાં સેજે સફળતા મળી છે બેટરોને. સારી એવી રનિંગ મેળવી, તો વિકેટ જોવા મળી, 2 રન ચોરી લીધા. આઈ કોઓર્ડિનેશન સારું હોવું જોઈએ તમારી પાસે. યસ તો અને વેટ આ શબ્દનો વાપર તમને વારંવાર કરવો પડશે. યુનાઇટેડથી નવો બોલર છે પ્રિયાંક કુબડિયા, પોતાની પહેલી ઓવર અને ટીમની ત્રીજી ઓવર લઈને. સ્કોર થઈ ગયો 31. સુંદર ક્લીન બોલ, ફર્નિચર ડામાડોળ. આ વખતે માત્ર જબરદસ્ત બોલ હતો રાજનો, યહાં વહાં સારે જહાં મેં રાજીનું નામ આજે ગુંજી રહ્યું છે. કે છે ને, થેન્ક યુ ડીજે. નામ બદનામ થવાની ચિંતા હવે છોડી દીધી, નામ બદનામ થવાની ચિંતા હવે છોડી દીધી. હવે ગુનો થઈ ગયો તો રાજભાઈ એકદમ મશહૂર થઈ ગયા. જબરદસ્ત બોલિંગ જોવા મળી રાજની. વૈભવ વોરા પોતાની ઇનિંગમાં 2 બાઉન્ડ્રી લગાડી ચૂક્યા છે અને આ ત્રીજો મારવાનો પ્રયાસ. શું આ વિકેટની અપીલ છે? એન્ડ ઇટ્સ એન આઉટ, વૈભવ વોરા ઇઝ આઉટ. વેરી ગુડ અપીલ બાય ધ ટીમ અમ્પાયર, ટુક સમ ડિસિઝન, ટુક સમ ટાઈમ ટુ ટેક ધ ડિસિઝન, બટ ઇટ્સ આઉટ. થેન્ક યુ ડીજે. નવા બેટર આવ્યા છે તે પિયુષ. નવો બેટ્સમેન કિંગ્સ ઇલેવન મલાડનો સ્કીપર હર્ષ બટકી. જબરદસ્ત બોલિંગ જોવા મળી આ રાજની, સફળતા મળી રાજનો. સુપરસ્ટાર હર્ષ બટકી ઓન ધ ક્રીસ. 4 વિકેટ પડી ગયા છે માત્ર. બોલિંગ માટે હર્ષ આવે છે, એક ડાબો ડાબોડી બેટર અને એક જબરદસ્ત આક્રમક ખેલાડી, ઓલરાઉન્ડર ખેલાડી જેને આપણે કહી શકીએ છીએ. મીત અને પિયુષ હવે ઇનિંગ્સની ભાગદોડને સંભાળવી પડશે.
હર્ષ તૈયાર. આ વખતે કટ કરવાનો પ્રયાસ હતો, બેટ અને બોલનો કોઈ સંપર્ક નહીં, જબરદસ્ત બોલ જોવા મળ્યો. આ વખતે થોડું બેકફૂટ પર છે, થોડું આઈસીયુમાં ભરતી છે ચૂનાભટ્ટી ચેમ્પિયન્સ, આઈસીયુમાં લાગેલું છે, વેન્ટિલેટર લાગેલું છે. જનરલ વોર્ડમાં ક્યારે શિફ્ટ થશે એ તો મને ખબર નથી, પરંતુ જનરલ વોર્ડમાં શિફ્ટ થવું હશે તો રન તમારે બનાવવા પડશે, વેગે બનાવવા પડશે. શાંતિ થી પતે છે ને એમાં જ મજા છે, તો આ શાંતિ થી પતાવવાની વાત કરી રહ્યા છે અત્યારે હર્ષભાઈ. જબરદસ્ત બોલિંગ જોવા મળી રહી છે, પરંતુ બેકફૂટ પર છે ચૂનાભટ્ટી. કિંગ્સ ઇલેવન મલાડને જીતવા માટે 100 રન્સની જરૂરત, 75 બોલ્સમાં 100 રન્સની જરૂરત. હર્ષ ફરી એકવાર તૈયાર. ઓ આ વખતે શોટ ઓફર કર્યો નથી, પગ પર જઈને બોલ અથડાણો, બેટરને કોઈ મોકો આપી નથી રહ્યા, એકદમ વિકેટ ટુ વિકેટ પકડીને ચાલી રહ્યા છે. ફિલ્ડર હાજર, એક રન મળી જશે. જબરદસ્ત બોલિંગનો નજારો જોવા મળ્યો, બેક ટુ બેક ત્રીજો બોલ ડોટ આવ્યો. જબરદસ્ત બોલ હતો આ વખતે, પણ ચોથો બોલ આવી રહ્યો છે, ફિલ્ડર નીચે હાજર. જબરદસ્ત બોલ હર્ષનો જોવા મળે છે, કે છે ને ઇજ્જત અને નામ વેચાતું ન મળે, ઇજ્જત અને નામ વેચાતું ન મળે એને તો કાયદેસર કમાવું જ પડે, એ જોવા મળ્યું હર્ષ પાસેથી. જબરદસ્ત બોલિંગ, ચાર બોલ ડોટ આવ્યા છે. કિંગ્સ ઇલેવન મલાડના સ્કોર એક એક કરીને ધીરે ધીરે આગળ વધે છે, 24-2 આફ્ટર 2.5. જબરદસ્ત બોલિંગ જોવા મળી હર્ષની, જબરદસ્ત બોલિંગ, એક્યુરેટ બોલિંગ, થોડું ફિલ્ડિંગમાં પરિવર્તન જોવા મળે છે. આ વખતે લોંગ ઓન ને થોડા અંદર લાવ્યા છે, થોડી ફિલ્ડિંગમાં પરિવર્તન. 3 ઓવર પછી સ્કોર છે 20 રન, 20 રન પર 2 વિકેટ આફ્ટર 3 ઓવર્સ. આ વખતે કટ કરવાનો પ્રયાસ, અને આ વખતે 5 બોલ ડોટ બોલ જોવા મળી રહ્યો છે, 5 બોલ ડોટ આવી રહ્યા છે. જબરદસ્ત બોલિંગ હર્ષની જોવા મળી છે, કે છે ને બીજાનું પાણી ત્યારે જ બાપું, બીજાનું પાણી ત્યારે જ બાપું જ્યારે પોતાને ખુદને તરતા આવડવું હોય, તો આ જોવા મળ્યું છે હર્ષ પાસેથી. જબરદસ્ત બોલિંગ જોવા મળી છે હર્ષને, 5 ડોટ બોલ આવ્યા છે, જોવાનું રહેશે કે મેડન ઓવર જાય છે કે નહીં. છેલ્લો બોલ છે આ ઓવરનો, આ વખતે વાઇટ બોલ આવ્યો, છેલ્લો બોલ હતો, પરંતુ થોડો વેગ રાખવાનો પ્રયાસ કર્યો હતો, વેગેથી બીટ કરવાનો પ્રયાસ હતો. દિશા અને દશા હર્ષભાઈ સીધી રાખવાની છે, અત્યાર સુધી તો બધું સીધું ચાલતું હતું, પરંતુ થોડો વેગ રાખવાનો પ્રયાસ હતો, થોડો બાઉન્સ જોવા મળ્યો, ઉછાળ જોવા મળ્યો, પરંતુ એક રન આવી ગયો. માટુંગા યુનાઇટેડ થી નેક્સ્ટ બોલર હર્ષ, હર્ષ શેઠ પોતાની પહેલી ઓવર અને ટીમની ફોર્થ ઓવર લઈને આવશે. હર્ષ ફરી એકવાર તૈયાર. હર્ષ શેઠ ટુ હર્ષ કુવડિયા. ફરી એકવાર આ વખતે રમવાનો પ્રયાસ કર્યો હતો, કાંડાને વાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાંડાની કમાલ બતાવી ન શક્યા, પરંતુ હર્ષભાઈની કમાલ, કાંડાનો કમાલ હર્ષે બતાવી દીધો. જબરદસ્ત બોલિંગ જોવા મળી હર્ષની, અને 7 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે તે 32 રન. દરેક ક્રિકેટ પ્રેમીઓ કોમેન્ટરી બોક્સ ની લેફ્ટ સાઈડ માં જે સ્ક્રીન લાગી છે ને જોઈને જો મજા આવતી હોય તો એકવાર કમિટી માટે જોતા તરી જાય. કમન પ્રેક્ષકો જાગો, હજી આપણે ફાઇનલ જોવાની બાકી છે. કમન
ક્વાર્ટર ફાઇનલના બંને હીરો કિંગ્સ ઇલેવન મલાડના અત્યારે ક્રીઝ ઉપર. હર્ષ બટકી ઓલવેઝ હીરો અને હવે એની સાથે લિસ્ટમાં જોડાયો છે કેતરી જી. આ સ્ક્રીન માટે દીપેશભાઈ દરેક ક્રિકેટ પ્રેમીને રિક્વેસ્ટ છે કે સ્ક્રીન અને એના સ્ટેજ ઉપરથી થોડા દૂર થઈ જાઓ પ્લીઝ. દરેક ક્રિકેટ પ્રેમીને એક રિક્વેસ્ટ છે પ્લીઝ. હેલો, સ્ક્રીન ની સામે જે પણ ઊભા છે, જે પણ સ્ક્રીન ની સામે ઊભા છે, જે પણ સ્ક્રીન ની સામે ઊભા છે તે બાજુમાં થઈ જશો. ત્યાંથી જે પણ એલઈડી સ્ક્રીન ની સામે ઊભા છે તે બાજુમાં થઈ જશો. અલ્પેશભાઈ, અલ્પેશભાઈ, અલ્પેશભાઈ ઘાટકો પર સ્ક્રીન ને ત્યાં જરા જજો ને પ્લીઝ. સ્ક્રીન ઉપરથી બધા હટી જજો પ્લીઝ. અલ્પેશભાઈ, અલ્પેશભાઈ એક મિનિટ ત્યાં જાઓ ને. બોલિંગ માટે હવે દિબાંગ આવ્યા છે. દરેક ક્રિકેટ પ્રેમીઓ સ્ક્રીન ની સામેથી સાઈડ માં થઈ જજો પ્લીઝ. જબરદસ્ત બોલિંગ જોવા મળી આપણને હર્ષ. અને નાના બાળકો જેના પણ બાળકો ત્યાં હોય પ્લીઝ રિક્વેસ્ટ છે. હવે માત્ર થોડું બેકફૂટ પર લાગે છે ચુનાભટ્ટી. ચેમ્પિયન્સ ઘાટકોપર ગ્લોરિયસ, એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક બેટિંગ એન્ડ ફિલ્ડિંગ એન્ડ ફેન્ટાસ્ટિક જોબ. જબરદસ્ત પરફોર્મન્સ જોવા મળ્યું ઘાટકોપર ગ્લોરિયસ નું. થેન્ક યુ. આ વખતે શૈલેષભાઈ ચંદુરા ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ વધારવા ગ્રાઉન્ડ ઉપર હાજર. વેલકમ શૈલેષભાઈ ચંદુરા. પોતાના બાળકોને પ્લીઝ સ્ક્રીન ઉપર આ સ્ટેજ ઉપરથી હટાવવા વિનંતી. ત્યાંથી જેના પણ બાળકો સ્ટેજ ઉપર છે સ્ક્રીનના પ્લીઝ સાઈડમાં લઈ લેજો. એક રન લેવાનો પ્રયાસ કરતા હતા પરંતુ સીધા ગળ થર્ડ શોર્ટ થર્ડ મેન પર ફિલ્ડર ઊભા હતા, બોલને રોક્યો, કોઈ રન લેવાનો પ્રયાસ નહીં. આઠમી ઓવર દિબાંગ લઈને સજ્જ થઈ ગયા છે કોમેન્ટરી બોક્સ એન્ડ તરફથી. સ્કોરબોર્ડ પર 32 રન 4 વિકેટના નુકસાન પર. ચાર ઓવર 25 રન કિંગ્સ ઇલેવન મલાડ. શરૂઆત ધીમી હોય છે પણ એનો અંત ક્યારે ધીમો તો. આ વખતે ઇનસ્વિંગ થયો, ટપ્પો પડીને બોલે હરકત કરી છે. ઇનસ્વિંગ થયો, અંદરની તરફ આવ્યો, થોડો વળાંક લીધો બોલે, હાઈ હલો કરીને વિકેટ કીપરના હાથોમાં નીકળી ગયો અને બોલે પણ હવે અંગડાઈ લેવાનું ચાલુ કરી દીધું છે. મોટા ફટકા મારવા પડશે. આ વખતે બેટ અને બોલનો સંપર્ક થયો છે. લોંગ ઉપર ફિલ્ડર ઊભા છે. એક જ રન મળશે, માત્ર સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. ઓ, ડાયરેક્ટ હિટ લાગ્યો છે પરંતુ બીજા રન માટે દોડી ગયા છે. એક ફ્રીમાં રન મળી ગયો છે, જાણે મોલમાં ગયો હોય, એક ટી શર્ટ લીધું હોય અને બીજો એક ટી શર્ટ ફ્રી મળી ગયો હોય એવો રન જોવા મળ્યો. સ્કોરબોર્ડ પર સ્કોર પહોંચી ગયો તે 34 પર પહોંચી ગયો છે. હજુ થોડું બેકફૂટ પર લાગે છે. ભાવિન, ભાવિન ત્યાંથી બધાને પ્લીઝ રિક્વેસ્ટ કરે સાઈડમાં થઈ જાય સ્ક્રીન ઉપરથી. દરેક જણ સ્ટેડિયમમાં ગોઠવાઈ જજો. આ સ્ક્રીન લગાડવા પાછળ આપણી આ કમિટીએ ખૂબ જ મહેનત કરી છે. આ વખતે અપીલ કરવામાં આવ્યું છે. ઓફ સ્ટમ્પની બહાર કટ કરવાનો પ્રયાસ હતો. સ્વિંગ અને મિસ હતો બોલ. કીર્તિભાઈ એક મિનિટ. આ સ્ક્રીન લગાડવા માટે આપણી કમિટીએ ખૂબ જ મહેનત કરી છે. બીએમસીમાંથી પરમિશન નહોતી મળતી પરંતુ બીએમસીમાં લાગવગ લગાડી, ગ્રાઉન્ડમાં લાગવગ લગાડી અને ખૂબ જ મહેનત કર્યા બાદ આજે આપણે આ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. તો એક કમિટી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય પ્લીઝ. અને એની અંદર લીડ રોલ એમ કહેવાય કે ભાવિન મહેતા એને ખૂબ લીડ રોલ લીધો હતો અને અત્યારે આપણે લાઈવ જે જોઈ રહ્યા છે એમાં મોનાલ પારેખ, કુણાલ કુબડિયા, કરણ કુબડિયા જેઓનો ખૂબ જ મહત્વનું યોગદાન છે. માત્ર સિંગલ મળશે. એક રન વેગે લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એક જ રનથી સંતુષ્ટ રાખવો પડશે. જબરદસ્ત ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો ઘાટકો પર. ગ્લોરિયસ, એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક ફિલ્ડિંગ. ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ એકદમ હાઈ ક્લાસ રાખ્યું છે. એક ખૂબ જ મહત્વનો કમિટી મેમ્બર જય ગાંધી ગ્રાઉન્ડ ઉપર.
આ વખતે શોર્ટ થર્ડ બન પર સિંગલ ચોરી લીધો છે, ડાયરેક્ટ હિટ કરવાનો પ્રયાસ, પરંતુ એક સિંગલ ચોરી લીધો, એક ચીકી સિંગલ જેને કહેવાય એ સિંગલ ચોરી લીધો છે. ઓવરની સમાપ્તિ, આઠ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે તે 36 રન થયા છે ચાર વિકેટના નુકસાન પર. કિંગ્સ 11 મલાડની શરૂઆત ધીમી કહી શકાય, પણ આપણે દરેક જણ જાણીએ છીએ એનો અંત ક્યારે ધીમો નથી હોતો. સ્કોરબોર્ડ પર 36 રન થઈ ગયા છે ચાર વિકેટના નુકસાન પર. 36 4 આફ્ટર 8 ઓવર્સ. ખૂબ જ સુંદર ટ્રાય સચિન દ્વારા, પણ બાઉન્ડ્રી રોકવામાં નિષ્ફળ. કમાન મલાડ સપોર્ટર, જાગો યાર, જાગો. ઋષભ પૂંચ માર્વેલસ મલાડના એક્સપ્રેસ કરતી હોત તો અત્યારે કદાચ ઋષભ પૂંચ બોલિંગમાં હોત. રાજ સજ્જ થઈ રહ્યા છે બોલિંગ માટે. હાર્ડ લક, બેટર લક નેક્સ્ટ ટાઈમ. ઓ, જબરદસ્ત બોલિંગ રાજની, એકદમ પરફેક્ટ લાઈન અને લેન્થ જોવા મળી છે રાજની. ફરી આપણે આવતા વર્ષે સાથે જબરદસ્ત બોલિંગ જોવા મળે છે ઘાટકોપર. ગ્લોરિયસ, એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક બોલિંગ. રાજ ફરી એકવાર તૈયાર છે બોલિંગ માટે. નવમી ઓવર લઈને સજ્જ થઈ ગયા છે કોમેન્ટરી બોક્સ એન્ડ તરફથી. સ્કોરબોર્ડ પર 36 રન થયા છે. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. સુંદર ફિલ્ડિંગ, ઓ માય ગુડનેસ, અહીંયા માત્ર એક હાથે રોકવાનો પ્રયાસ અને રન આઉટના રૂપમાં વિકેટ વિપુલ પારેખ દ્વારા. વિપુલ પારેખ, વોટ અ ફિલ્ડિંગ. થેન્ક યુ ડીજે. ઘાટકોપર ગ્લોરિયસ ને એનો દીપેશભાઈ, દીપેશભાઈ ઘાટકોપર ગ્લોરિયસ ને એનો ગાંધીવલી નો વનવાસ પૂરો કરવા માટે આવી ફિલ્ડિંગ ની જરૂર છે. ઘણા વર્ષથી રાહ જોઈ. વિપુલભાઈ, વિપુલભાઈ ગાંધીવલી નો વનવાસ પૂરો કરવા આવી ફિલ્ડિંગ ની જરૂરત છે. એન્ડ વેરી ગુડ ફિલ્ડિંગ બાય વિપુલ પારેખ. એન્ડ ન્યુ બેટ્સમેન અક્ષય વોરા, જેની ઓળખાણ વાવાઝોડું છે, પરંતુ હજી આ સિઝનમાં વાવાઝોડું આવ્યું નથી. તો શું આપણે આ વાવાઝોડાની એક્સપેક્ટેશન કરીએ છીએ? ક્રિસ, ન્યુ બોલર માટુંગા યુનાઇટેડ. ક્રિસ મહેતા, ધ ડેબ્યુ પ્લેયર ઓફ ધ કેવીએસસી સિઝન 7. 16 વર્ષની ઉંમર અને ડાયરેક્ટ માટુંગા યુનાઇટેડમાં એન્ટ્રી, ખૂબ જ મહત્વની વાત ક્રિસ માટે. ગુડ બોલિંગ ક્રિસ દ્વારા, જબરદસ્ત બાઉન્સર, અને પણ કોને, કેવીએસસી ક્રિકેટનો બેસ્ટ બેટ્સમેન હર્ષ બટકીને. જબરદસ્ત બોલિંગ જોવા મળી રાજની અત્યારે. એકદમ પરફેક્ટ લાઈન આગળ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જબરદસ્ત ફિલ્ડિંગ જોવા મળી આપણને. આ વખતે સરસ બોલ હતો, હલકા હતો, રમીને પોઈન્ટની દિશામાં એક સિંગલ ચોરી લીધો. સિંગલ સિંગલથી હવે કામ નહીં થશે, હવે માત્ર મોટા ફટકા મારવા પડશે. ચોક્કા અને સિક્સરની રમઝટ બોલાવવી પડશે, હવાઈ સફર કરાવવો પડશે. રાજ એટલી સારી બોલિંગ કરી છે, રાજે બેટિંગ પણ સારી કરી છે. ઓલરાઉન્ડર ખેલાડી આપણે રાજને કહી શકીએ. આ વખતે બેટરને બોલ, બોલરના માથા પરથી બોલ, ચાર રનની બહાર. ઓ હર્ષ કે તું અડાવ, અને ઓલાભાઈ કે તું અડાવ. જબરદસ્ત ચોક્કો જોવા મળ્યો. થેન્ક યુ ડીજે, થેન્ક યુ. સ્કોરબોર્ડ પર 41 રન લાગી ગયા છે. કે છે ને, પ્રેમમાં દગો ખાવા કરતા, પ્રેમમાં દગો ખાવા કરતા એના કરતા ગોપાલના સેવ અમારા ખાવા ખાવા ઈ સારા. એક ચોકો જોવા મળ્યો, કમાલનો શોટ જોવા મળ્યો. કે છે ને, થોડી ધીરજ રાખજો, થોડી ધીરજ રાખજો, જીતી જશો તો પછી કંઈક શીખી જશો.
સુંદર શોટ હતો પરંતુ આ વખતે બેટ અને બોલનું કનેક્શન થયું નહીં. જબરદસ્ત બોલ આ વખતે રાજનો જોવા મળ્યો, એટિટ્યુડ જોવા મળ્યું, એગ્રેશન જોવા મળ્યું. ઓવરની સમાપ્તિ, ઓવર નંબર 9 પૂરી થઈ છે, 41 રન થયા છે 5 વિકેટના નુકસાન પર. હેલો હેલો, કિંગ્સ 11 મલાડ 5.5 35.2 ક્રિસ 2 K3G. 9 ઓવરની સમાપ્તિ બાદ અહીંયા માત્ર ચૂનાભટ્ટી ચેમ્પિયન્સ થોડું બેકફૂટ પર દેખાય છે, 41 રન 5 વિકેટના નુકસાન પર. હેલો હેલો હેલો, What a shot! Oh, what a catch! What a shot, nahi, what a catch! Abhishek Mehta dwara, jabardast catch. K3G, back to the pavilion. 35-3. બોલિંગ માટે હર્ષ આવે છે, 10મી ઓવર લઈને હર્ષ તૈયાર. પિયુષ અને અક્ષય આ ટીમને ઉગારવા પડશે. આ સાથે જ સીધો રમવાનો પ્રયાસ હતો, લોંગ અપર ફિલ્ડર ઉભા છે, બોલને ગેધર કર્યો, થ્રો કર્યો. એક એક રનથી કઈ ફરક નથી પડવાનો. ઘાટકો પર ગ્લોરિયસ ને ઘાટકો પર ગ્લોરિયસ પાસે બેંક બેલેન્સ ઘણું બધું પડ્યું છે. એમને ખબર છે કે આપણી પાસે બેંક બેલેન્સ ઘણું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. હર્ષ ફરી એકવાર તૈયાર. સરસ શોટ હતો આ વખતે, પોઈન્ટના ફિલ્ડર ઉભા હતા, એક રન લેવાનો પ્રયાસ અને ચોરી લીધો, સિંગલ ચોરી લીધો. એક રન, એક રનથી સ્કોર આગળ વધ્યો છે, સ્કોર વધીને પહોંચી ગયો તે 43-43 થયા. 43 રન બનાવવાના થઈ ગયા છે અત્યાર સુધી. જબરદસ્ત બોલિંગ હર્ષની, જર્સી નંબર 01. સરસ શોટ, કડક કડક કડક, એકદમ ચાબુક શોટ. થેન્ક યુ ડીજે, જબરદસ્ત શોટ જોવા મળ્યો. કે છે ને, તમે બદનામ કરતા રહો, તમે બદનામ કરતા રહો, અમે ફેમસ થતા રહીશું. અને અક્કીના બેટમાંથી એક ખનખનતો સિક્સર જોવા મળ્યો, ચાબુક શોટ જોવા મળ્યો. જયેશ ગાંધી, નોટ જયલો. ઓફટબની બહાર આ વખતે કિનારો લીધો છે, રન લેવાનો પ્રયાસ પરંતુ ના કીધું. શોર્ટ થર્ડ મેન પર ફિલ્ડર ઉભા છે, રન લેવાનો કોઈ પ્રયાસ થઈ. વાઇડ બોલ હતો. ફરી એકવાર પ્રિયાંગ ટુ હર્ષ બટકી. માટુંગા યુનાઇટેડને આ મેચ જીતવા માટે બટકીની વિકેટ ખૂબ જ જરૂરી. જબરદસ્ત બેટિંગનો નજારો જોવા મળે છે. હવે થોડું હવાઈ સફર કરાવવું પડશે, હવાઈ યાત્રા કરાવવી પડશે, મોટા સિક્સર અને ચોક્કાની રમઝટ બોલાવવી પડશે. કીર્તિભાઈ, કીર્તિભાઈ, અક્ષય વોરા છે ને, એક એક રન લેતો જ નથી, 6-4 અથવા ઘરે, આ ત્રણ જ કામ કરે છે. સરસ શોટ હતો આ વખતે, યોર્કર લેન્થ તો બોલ ખોદીને કાઢ્યો છે. એક જ સિંગલ મળશે આ વખતે, તો એક એક રન પણ લેવો પડશે. કે છે ને, એક ચુટકી સિંદૂર અને એક એક રનોની અહેમિયત અક્ષયને ખબર છે કે રન હશે, આ મેચને જીતવી છે તો રન બનાવવા ઇમ્પોર્ટન્ટ છે. આ સાથે 50 રન પૂરા થઈ ગયા છે, ચૂનાભટ્ટી ચેમ્પિયન્સ 50 અપ, 50 રન પૂરા.
હર્ષ્ય દસમી ઓવર રાખવા સજ્જ થઈ રહ્યા છે. ઘાટકોપર ગ્લોરિયસ ફરી એક વાર એક ઇતિહાસ રચવા આગળ જઈ રહ્યું છે. 30 બોલમાં 70 રનની જરૂરત ચુનાભટ્ટી ચેમ્પિયન્સને આ મેચ જીતવા અને આફ્ટર લોંગ ટાઈમ ડે એન્ડ નાઇટ ફાઇનલ રમવા માટે 30 બોલમાં 70 રનની જરૂરત. આના પહેલા માત્ર એક જ વખત ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટ થઈ છે દીપેશભાઈ, બરાબર ને? અને એમાં પણ ઘાટકોપર ગ્લોરિયસ ફાઇનલમાં હતું. બેટિંગ માટે હર્ષ આવે છે અને બેટિંગ પાવર પ્લે લઈ લીધો છે. અંબાનો ઈશારો આવી ગયો છે. હવે આ બેટિંગ પાવર પ્લે નો ફાયદો ઉપાડવો પડશે, મોટા ફટકા મારવા પડશે. દેવાંગ ગાંધી ધ બેસ્ટ ફિનિશર ઓફ ધ ઘાટકોપર ગ્લોરિયસ. કેવીએસસી ક્રિકેટ પ્રેમીઓ, પધારેલ તમામ ક્રિકેટ પ્રેમીઓનું અહીંયાથી કમિટી દ્વારા અને કોમેન્ટરી બોક્સમાંથી હાર્દિક સ્વાગત. આપણા સ્પોન્સર્સ ફેમિલી બી પધારી રહ્યા છે, વેલકમ. કમિટી દ્વારા અહીંયા આપનું પણ સ્વાગત કરવામાં આવે છે સ્પોન્સર્સ ફેમિલીનું. શૈલેષભાઈ ચંદુરા, પહેલાની ડે નાઈટ ફાઇનલ પણ મલાડ અને ઘાટકોપર આ વખતે કવર ના ઉપર થી રમવાનો પ્રયાસ હતો. બોલ વેગી જઈ રહ્યો છે, બોલ અને ફિલ્ડર વચ્ચે રેસ લાગી છે. બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર, 4 રન મળશે અહીંયા માત્ર. અને આજે ઘાટકો પર હિસાબ ક્લિયર કરશે શૈલેષભાઈ, જૂનો હિસાબ. થેન્ક યુ ડીજે. ડીજે આપણા માનદ મંત્રી શૈલેષભાઈ ચંદુરાનું કેવું છે કે ઘાટકો પર ફોન કરીને કહી દો કે 2-3 બસ નીકળે. શૈલેષભાઈ ચંદુરાનું કેવું એમ છે કે 2-3 બસ નીકળે ઘાટકો પરથી વહેલી તકે, પરંતુ ચુનાભટ્ટી ચેમ્પિયન્સ
ધ્રુવ કુવડિયા જેને ક્વાર્ટર ફાઇનલમાં ચાર શોટ આ વખતે મોટો ફટકો વન બાઉન્સ ડક આઉટ પર જબરદસ્ત શોટ અફલાતોર ટાઈમિંગ તબલાતોર શોટ પ્રયાસ કર્યો હતો અને ફ્રી છે ફ્રી તો લાવો લેવો પડશે ફ્રી નો ફાયદો ઉપાડવો પડશે કે છે ને રાજુડીનો મેળો લાગ્યો મેળામાંથી શું લૂંટવાનું છે તો માત્ર રન જ લૂંટવાનો છે તમારે હાશ ટુ થ્રુ ઓ આ વખતે વાઇટ બોલ છે ફ્રી હિટ કન્ટિન્યુ રહેશે ફ્રી હિટ કન્ટિન્યુ ફ્રી હિટ નો લાવો હજી પણ લેવો પડશે વેરી ગુડ ફિલ્ડિંગ બાય હર્ષ વ્હાઇટ બોલનો ઈશારો છે કે છે ને જિંદગીમાં ખુશ રહેવા માટે બે શક્તિ હોવી જરૂરી છે પહેલી સહન શક્તિ અને બીજી સમજ શક્તિ આ બે વસ્તુ તમારી પાસે હોવી જ જોઈએ ગુડ કમબેક બાય અભિષેક વેરી ગુડ ફિલ્ડિંગ અભિષેક થોડો દબાવ આવી રહ્યો છે બોલર પર માત્ર દબાવ છે હવે દબાવમાં નીકળવું પડશે કિરીટભાઈ થોડી વાર બહાર આવી જજો હવે ઓ સુંદર શોટ અફલાતોન ટાઈમિંગ લાજવાબ શોટ જબરદસ્ત શોટ ઓ આ વખતે એકદમ ટર્ફ પરથી બોલ આવી ગયો છે સ્કોરબોર્ડ પર લાગી ગયો છે તે સ્કોર થઈ ગયો છે 68 રન 68/7 તરુણ 25 બોલમાં હવે માત્ર 53 રનની જરૂર છે ક્રિકેટની રમત છે કઈ પણ થઈ શકે છે કે છે ને રાજનીતિ WhatsApp ની ડીપી અને ક્રિકેટની રમત કશોને બદલાઈ જાય એ ખબર ન પડે તરુણ ઓલરેડી આ ટુર્નામેન્ટમાં એક ગેમ ચેન્જ કરી ચૂક્યો છે ચુનાભટ્ટી ચેમ્પિયનશિપ 7 વિકેટ પડી ગઈ હતી ત્યારે દાદર બ્લુઝ સામે વન મેન શો તરુણ રમ્યો હતો અને આજે ફરી એક વખત જબરદસ્ત તરુણ હવે માત્ર ચોવીસ બોલમાં 53 રન કરવાના છે હજી પણ મેચમાં કઈ પણ બની શકે છે છેલ્લા બોલ સુધી કઈ કહી ન શકાય ક્રિકેટની રમતમાં ઘાટકોપર ગ્લોરિયસે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે માત્ર હવે 24 બોલમાં 53 રન કરવાના છે એનીથિંગ ઇઝ પોસિબલ હિયર બીકોઝ હુ નોઝ ધ ક્રિકેટ ઇઝ અ વેરી ફની ગેમ ક્રિકેટની રમત છે પલમાં હીરો તો પલમાં ઝીરો બનાવે છે આ રમત તમે અમને બધાને જ કાંડા કરી મૂકે એવી રમત આ ક્રિકેટની આપણે જ માણી રહ્યા છીએ ઠાકોર ના આ ગ્રાઉન્ડ પર 24 બોલમાં 53 રનની જરૂર છે હજી પણ એમ કહી શકાય કે માટુંગા યુનાઇટેડના હાથમાં આ ગેમ 7 ઓવરમાં 66 રનની જરૂરત કિંગ્સ ઇલેવન મલાડને જો 1-2 વિકેટ મળી જાય છે તો આ ગેમ ચેન્જ થઈ શકે છે 24 બોલમાં 53 રન કરવાના છે કુમાર આવી ગયા છે ફરી એકવાર બોલિંગ માફ કર કોમેન્ટરી બોક્સ એન્ડ તરફથી બોલિંગ કરશે કુમાર 24 બોલ અને 53 રન 53 રન 24 બોલ 24 બોલ અને 53 રન આ છે સમીકરણ ક્વાર્ટર ફાઇનલનો હીરો કુમાર પટવા જેણે પોતાના સ્પેલમાં 4 વિકેટ લીધી હતી અત્યારે પણ ટીમને એના એવા જ પરફોર્મન્સની જરૂરત કુમાર પટવા પેવેલિયન એન્ડથી કુમાર ટુ હર્ષ હર્ષ જે લાસ્ટ ટુર્નામેન્ટ આપણે થઈ હતી એમાં હાઈએસ્ટ 50 ફાસ્ટેસ્ટ 50 એમ કહી શકાય 12 બોલમાં 50 રન કરનારો આ પ્લેયર મોટો પટકો મારવાનો પ્રયાસ હતો ફિલ્ડર આવી રહ્યા છે હવામાં સીધા ખોળામાં સીધા ખોળામાં આવી ગઈ કેચ એકદમ અને સીધા વિકેટનો પતન થયું છે થેન્ક યુ વેઇટ વેઇટ
કમાન ઘાટકોપર ગ્લોરિયસ ના સપોર્ટરો, હિતેશભાઈ ઘાટકોપર ગ્લોરિયસ ના સપોર્ટરો, હિતેશભાઈ ક્યાં છો? વિકેટ મળ્યો છે અહીંયા, માત્ર મોટો વિકેટ, જબરદસ્ત કેચ લેવાનો પ્રયાસ અને સફળ પણ થયા છે અને કુમાર આવ્યા અને કુમાર વિકેટ લાવ્યા. જબરદસ્ત બોલિંગ જોવા મળી, વિકેટનું એક પતન થયું છે. હજી પણ અહીંયા માત્ર ચુનાભટ્ટી ચેમ્પિયન, ત્રણ ટાઈમના ચેમ્પિયન છે, હર્ષ ગયો છે, તરુણ હજી ક્રીઝ ઉપર છે. ગ્લોરિયસ આ વાત તમે ભૂલતા નહીં, દાદર બ્લુઝ સામે વન મેન શો, તરુણ એકલા હાથે મેચ ફરાવી ગયો હતો અને હજી તરુણ ક્રીઝ ઉપર છે અને ચુનાભટ્ટીનો આઇકોન પ્લેયર, ચુનાભટ્ટી આઇકોનનો પ્લેયર મિકી અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે. ચુનાભટ્ટી ચેમ્પિયન્સ એમને એમ નથી કહેવાતું, કેવીએસસીના ઇતિહાસમાં ત્રણ ત્રણ વખત ચેમ્પિયન બનનારી આ એકમાત્ર ટીમ ચુનાભટ્ટી ચેમ્પિયન્સ, ગમે ત્યારે બાજી પલટવામાં તૈયાર. નવો બેટર આવ્યો છે મિકી, ટીમની ભાગદોડ હવે સંભાળવી પડશે. વિકેટ પડ્યો છે અહીંયા, માત્ર થોડું બેકફૂટ પર આવી ગયું છે, થોડું ફિલ્ડમાં પરિવર્તન જોવા મળે છે. આપ જોઈ શકો છો 36 બોલમાં 63 રનની જરૂરત કિંગ્સ 11 મલાડને, 36 બોલ 63 રનની જરૂરત. ઘાટકો પર ચુનાભટ્ટીની કેટલી વિકેટ ગઈ છે? 8 વિકેટ ગઈ છે ચુનાભટ્ટીની. ઘાટકો પર ગ્લોરિયસ માત્ર 2 બોલ દૂર આ મેચ જીતવા માટે. બે વિકેટ, બે બોલ નહીં સર, બે વિકેટ, બે બોલમાં બે વિકેટ જાય તો સાહેબ બે બોલ જ બચે. ઓ સરસ બોલ હતો આ વખતે, કવર ડ્રાઈવ જોવા મળ્યું, માત્ર સિંગલ મળશે, સિંગલ થી સંતુષ્ટ રહેવું પડશે. મેચ માં ક્યારે પણ પાસો પલટી શકે છે, કોઈ પણ ટીમને કમજોર ક્યારેય સમજવી નહીં. જબરદસ્ત ક્રિકેટનો નજારો, એક તરફ ચુનાભટ્ટી જોવા મળે છે, બીજી બાજુ ઘાટકો પર એક હાર્બર લાઈન, તો બીજી સેન્ટર લાઈનની ટીમ. જબરદસ્ત આક્રમક રમત આપણને ક્રિકેટના માધ્યમથી જોવા મળી રહી છે. હું અહીંથી ક્રિકેટ પ્રેમીઓને પૂછવા માંગુ છું કે માટુંગા યુનાઇટેડ અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ કપ જીત્યું નથી, શું આ વખતે ઇતિહાસ બદલાશે ખરો? ઓ મિસ ફિલ્ડિંગ થઈ છે, હર્ષનો થ્રો કીપરને એન્ડ પર હતો, બે રન ચોરી લીધા. સારો થ્રો, સારી ફિલ્ડિંગ, નજર હટી, દુર્ઘટના ઘટી, થોડા દબાવમાં લાગે છે, ફિલ્ડરના હાથમાં લાગ્યું છે. રિલીઝ ફેર મારો અને કામ, આયોડેક્સ મળી ઓર કામ પે ચલીએ. રાજ હતા ત્યાં, કુમાર ફરી એકવાર તૈયાર, મોટા ફટકાની જરૂર છે, ચોક્કાને સિક્સરની રમઝટ બોલાવવી પડશે. ઓ સરસ શોટ હતો આ વખતે, રાજ હતા ત્યાં મિડ વિકેટ પર, અલોંગ ધ કાર્પેટ બોલ એમના હાથમાં લાગ્યું છે. ફર્સ્ટ એડ હોય તો રાજ પાસે કોઈ લઈ જાઓ પ્લીઝ, એને સ્પ્રે મારો. હર્ષ, હર્ષ એને સ્પ્રે અમાર, હર્ષ એને સ્પ્રે લઈ જા એના હાથ. રાજ સ્પ્રે મારી લે, સ્પ્રે માર. હું અત્યારે રમી રહેલી ચારે ટીમને એક રિક્વેસ્ટ કરું છું કે આ મેચ પત્યા બાદ કોઈ પણ ગ્રાઉન્ડની બહાર જશો નહીં. ચુનાભટ્ટી ચેમ્પિયન્સ, ઘાટકોપર ગ્લોરિયસ, કિંગ્સ ઇલેવન મલાડ અને માટુંગા યુનાઇટેડ, કોઈ પણ પ્લેયર આ મેચ પછી ગ્રાઉન્ડની બહાર જશો નહીં. હિતેશભાઈ સબસ્ટિટ્યુટ લીધું છે, ચાલશે. આપણા કેવીએસસી સીઝન 7 ના સ્પોન્સર્સ એટલે કે ડાયના ગ્રુપ અને ન્યુ સ્ટોક એવા નીતિનભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય દરેક જણ. શંખેશ્વર દાદાના ભક્ત આપણા નીતિનભાઈ શેઠ એન્ડ ફેમિલી ખૂબ જ ઉદાર દિલથી હંમેશા આપણાને સ્પોન્સર્સ માટે એની ટાઈમ રેડી હોય છે એવા ઉદાર દિલ દાતાઓ માટે હંમેશા તાળીઓનો ગડગડાટ થઈ જાય. કમોન, આ મેચ પત્યા પછી અક્ષય કોઈ પણ ટીમ ગ્રાઉન્ડ ની બહાર નહીં જશો આફ્ટર ધીસ મેચ.
34 બોલમાં 60 રનની જરૂરત આ વખતે કિંગ્સ 11 મલાડને. સરસ બોલ હતો આ વખતે, એક સિંગલ ચોરી લીધો, સ્કોર થઈ ગયો છે તે 73, 73 રન થઈ ગયા છે, હજી પણ મંજિલ ખૂબ દૂર છે. કટકપર ગ્લોરિયસનો દબદબો કાયમ છે અત્યારે. મોટો પટકો મારવાનો પ્રયાસ હતો, લોંગ ઓન અને લોંગ ઓફ થી ગેપ બનાવવાનો પ્રયાસ. સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી વિરલ ભાઈ ની. જબરદસ્ત ફિલ્ડિંગ વિરલ. વિરલ ભાઈ પોતાની ફિલ્ડિંગ નું સ્ટાન્ડર્ડ એકદમ હાઈ ક્લાસ રાખ્યું છે. વિરલે નામ કામ એવું વિરલ અને છાજે એવું નામ વિરલ નું. અને સ્કોર થઈ ગયો છે તે 74 રન થઈ ગયા છે. ઇંગ્લિશ માં કહેવાય તો 74 રન્સ. 18 બોલ 47 રનની જરૂરત. ચુનાભટ્ટી ચેમ્પિયન્સ હજી પણ એમ કહી શકાય કે ચુનાભટ્ટી ચેમ્પિયન ડ્રાઇવિંગ સીટ ઉપર. હજી પણ 18 બોલમાં 47 રનની જરૂર છે. 18 બોલમાં 47, હજી પણ ચુનાભટ્ટી ચેમ્પિયન ડ્રાઇવિંગ સીટ ઉપર છે. જ્યાં સુધી તરુણ અને મિક્કી ત્યાં સુધી ચુનાભટ્ટી. 18 બોલમાં 47 રનની જરૂર છે. જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળી રહ્યો છે. એક તરફ ચુનાભટ્ટી તો બીજી બાજુ ઘાટકોપર ગ્લોરિયસ. આ વખતે પીચ 1 ઉપર એમ કહી શકાય કે અત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર માટુંગા યુનાઇટેડ છે. 32 બોલમાં 56 રન, હવે 31 બોલમાં 56 રન. માટુંગા યુનાઇટેડ અત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર. સુંદર શોટ આ વખતે બતાવી દીધો. ચરણ હવે બેટર તો કહેતો હશે માર 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 યા તો ફિર પ્યાર પ્યાર પ્યાર. હવે માત્ર 17 બોલમાં 41 રન કરવાના છે. રાજુભાઈ નું સ્વાગત થયું છે. ધ્રુવ કુમડિયા દ્વારા ખૂબ જ સુંદર શોટ. એક વાર સુંદર શોટ છે. ફિલ્ડર ત્યાં ઉભો છે. 16 બોલમાં હવે માત્ર 40 રનની જરૂર. 16 બોલ 40 રન. મેચમાં પાસું ક્યારે પણ બદલી શકે છે. આ વખતે ક્રોસ બેટેડ થી રમવાનો પ્રયાસ હતો. એક ડોટ બોલ આવી રહ્યો છે. 15 બોલમાં હવે 40 રન કરવાના છે. હજી પણ ચુનાભટ્ટી ચેમ્પિયન ડ્રાઇવિંગ સીટ ઉપર. આ વખતે કટ કરે છે બોલને પોઈન્ટના દિશા પર. સિંગલ મળશે માત્ર, એક જ રન મળશે. હજી પણ 39 રન દૂર. મોટા ફટકા મારવા પડશે, મોટા સિક્સર મારવા પડશે. ફરી એકવાર તૈયાર. સુંદર શોટ, જબરદસ્ત શોટ. આ વખતે તો બોલને સફર કરાવી દીધો ટર્ફમાં. ઓહો, થનગમતો મનગમતો સિક્સર. થેન્ક યુ ડીજે. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. તરુણની પોતાની ઇનિંગની આ ચોથી સિક્સ અને હવે માત્ર 5 સિક્સ દૂર. જબરદસ્ત શોટ જોવા મળ્યો. તરુણનું બેટ અત્યારે બોલી રહ્યું છે. તરુણનું બેટ અત્યારે નહીં, વર્ષોથી બોલી રહ્યું છે સાહેબ. કે છે ને, ભૂલ હોય તો 100 વાર નમી લેવું, ભૂલ હોય તો 100 વાર નમી લેવું, બાકી ગમે તેટલી મોટી તોફ હોય લડી લેવું. હવે માત્ર લડવાનો પ્રયત્ન કરી લીધો છે. કા મરશું કા તો મારશું. તરુણનો સ્કોર 12 બોલમાં 33 રન અને ટીમને જોઈએ છે 13 બોલમાં 33 રન. ઓ મોટો ફટકો છે. ઓ માય ગોડનેસ,
અહીંયા માત્ર જોવાનું રહેશે. વિકેટ ગયો છે. આ કેચ દેવાંગ ગાંધી, મે પહેલા જ કીધું હતું બેસ્ટ ફિનિશર ઓફ ધ ઘટ. દેવાંગ ગાંધી, મેં પહેલા જ કીધું હતું બેસ્ટ ફિનિશર ઓફ ધ ઘાટકોપર ગ્લોરિયસ. આ એમ કહી શકાય કે સિક્સ હતી પણ એને બચાવીને તરુણને બેક ટુ ધ પેવેલિયન. અને એમ કહી શકાય કે અત્યારે હવે ઘાટકોપર ગ્લોરિયસ ડ્રાઇવિંગ સીટ ઉપર. ગ્લોરિયસનો સપોર્ટ હવે પાછળ આવી જશે. પ્લીઝ અમિતભાઈ ત્રેવડિયા, અમિતભાઈ ત્રેવડિયા સપોર્ટરો પ્લીઝ પાછળ આવી જજો. કોઈ પણ જાતના ડિસિઝનમાં આપણને પ્રોબ્લેમ ના થાય. ખૂબ જ મહત્વની મેચ. માટુંગા યુનાઇટેડ અત્યારે ડ્રાઇવિંગ સીટ ઉપર. 27 બોલ 49 રનની જરૂરત. ધ્રુવ અને હર્ષ બટકી બંને છોટા બોમ્બ બડા ધમાકા. હવે માત્ર 12 બોલમાં 33 રનની જરૂર છે. માત્ર એક બોલની જરૂર છે ઘાટકોપર ગ્લોરિયસ. ફક્ત એક વિકેટ દૂર છે ઘાટકોપર ગ્લોરિયસ જીતી. ઘાટકોપર ગ્લોરિયસ ફરી એક વખત ડે નાઇટ ફાઇનલ રમવા માટે માત્ર એક બોલ દૂર. એક બોલ દૂર છે ઘાટકોપર ગ્લોરિયસ ફરી એક વખત ડે નાઇટ ફાઇનલ રમવા માટે માત્ર એક બોલ, એટલે કે એક જ વિકેટ દૂર. બોલિંગ માટે હર્ષ આવે છે. છેલ્લો વિકેટ બાકી છે. અહીંયા માત્ર ચુનાભટ્ટી ચેમ્પિયન, ત્રણ વખતના ચેમ્પિયન છે ચુનાભટ્ટી. આજે માત્ર ઘાટકોપર ગ્લોરિયસ છે, પોતાનો ધબધબો કાયમ રાખ્યો છે. આ મેચ નો ટર્નિંગ પોઈન્ટ. ક્રિશ 16 વર્ષની ઉંમર, ડેબ્યુ પ્લેયર, અને કોની વિકેટ લીધી? બેસ્ટ પ્લેયર ઓફ ધ કેવીએસસી હર્ષ બટકી. વેટ એન્ડ વોચ. વાઇડ નો ઇશારો, એક એક્સ્ટ્રા નો રન મળશે. હાઈટી ની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. દરેક જણે લાભ લેવા જલ્દીથી વિનંતી, જે પણ બાકી રહી ગઈ હોય. પરંતુ આ મેચ પત્યા બાદ કોઈએ પણ ગ્રાઉન્ડની બહાર જવું નહીં. એક મહત્વનું એનાઉન્સમેન્ટ આ સ્ક્રીન ઉપર. માત્ર એક જ વિકેટ દૂર ઘાટકોપર ગ્લોરિયસ ફરી એકવાર ડે નાઇટ ફાઇનલ રમવા માટે. એક સિંગલ મળશે આ વખતે. કવર ડ્રાઈવ જોવા મળ્યું. એક એક રનથી હવે કઈ ફાયદો નહીં થશે. મોટા ફટકાની જરૂર છે. ઘાટકોપર ગ્લોરિયસ જીતની દહેલીસ પર 48 રન. કમ્પલસરી પાવર પ્લે અને ન્યુ બેટ્સમેન સોનુ દિલ્હી રાજધાની એક્સપ્રેસ. જબરદસ્ત બોલિંગનો નજારો જોવા મળ્યો છે અહીંયા ઘાટકોપર ગ્લોરિયસ. કે છે ને, દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે, દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે, એવી રીતે સદગુરુના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે. આ વખતે પગને બોલ લાગ્યો છે. રન લેવાનો પ્રયાસ હતો પરંતુ ના કર્યો. ઓવર થ્રો, માય ગોડ, ફરી એકવાર રન મળી ગયો છે. ઓવર થ્રોના સ્વરૂપમાં સિંગલ મળ્યો. એક તોફો આપ્યો છે, એક ગિફ્ટ આપ્યું છે, એક સિંગલ આવ્યો છે. સ્કોર 90 ઉપર પહોંચી ગયો છે. મોટા ફટકાની જરૂર છે. મોટા સિક્સર હર્ષ બોલિંગ પર છે. એક જબરદસ્ત ખેલાડી, આક્રમક બોલર.
આ વખતે પુલ કરવાનો પ્રયાસ હતો. એક રન લીધો છે, પહેલો વેગેથી લીધો છે, માત્ર બીજા માટે દોડ લગાડી રહ્યો છે. ઓ માય ગુડનેસ, અહીંયા માત્ર રન આઉટ અને ઘાટકોપર, ઘાટકોપર ઇનટુ ધ ફાઇનલ, ગ્લોરિયસ ઘાટકોપર, ગ્લોરિયસ ગો ટુ ધ ફાઇનલ. એક મિનિટ મેચ સ્ટોપ કરો, પીચ વન, પીચ વન, વન મિનિટ વેટ, પીચ વન, કમ ઓન ગ્લોરિયસ. ઘાટકોપર ગ્લોરિયસ, ઘાટકોપર ગ્લોરિયસ, કોંગ્રેચ્યુલેશન ઘાટકોપર ગ્લોરિયસ, કોંગ્રેચ્યુલેશન. પણ અભી મંઝિલ દૂર હૈ, અભી મંઝિલ દૂર હૈ, ડરના મત ઓર લડના. અત્યારે સેલિબ્રેશન નહીં, આપણે રાતના 11 વાગે. DJ, 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 वो बोला था वो गरबा. Glorious! ઘાટકોપર ગ્લોરિયસ ના જે પણ સપોર્ટર આવ્યા હોય ટીમ ની સાથે જોડે છે, પ્લીઝ કમ. ઘાટકોપર ગ્લોરિયસ ના સપોર્ટરો, ઘાટકોપર ગ્લોરિયસ, વિપુલભાઈ, વિપુલભાઈ પારેખ, પ્રિતુલભાઈ, વિપુલભાઈ, પ્રિતુલભાઈ, તમારો વનવાસ હજી પૂરો થયો નથી, આ ધ્યાન રાખજો. પણ નહીં 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 ભાઈ, આજે આજે ઘાટકોપર ના, ઓય વિપુલભાઈ, વિપુલભાઈ, ઘાટકોપર ગ્લોરિયસ, તમારો કાંદીવલી નો વનવાસ આજે પૂરો થવો જોઈએ, આ નિશ્ચય સાથે ફાઇનલ માં ઉતરજો. ગ્લોરિયસ, ગ્લોરિયસ, ગ્લોરિયસ ની ટીમ પૂરી અહીંયા ઉભા રહો, તમારી
ગ્લોરિયસ પૂરી ટીમ બાજુમાં આવી જાઓ પ્લીઝ, પૂરી ટીમ સાઈડમાં આવી જજો ઘાટકોપર ગ્લોરિયસ. કુમાર પટવા બેસ્ટ બોલિંગ ફિગર ઓફ ધ ડે. કેકે કેકે દીપેશભાઈ દીપેશભાઈ અઢાર બોલ 47 રન કિંગ્સ 11 મલાડ. શું ફરી એકવાર કિંગ્સ 11 મલાડ ડે નાઇટ ફાઇનલ રમશે કે નહીં? વેટ એન્ડ વોચ. આપણી કિંગ્સ 11 મલાડને જીતવા માટે 18 બોલમાં 47 રન્સની જરૂરત. સોનુ દિલ્હી ઓન સ્ટ્રાઇક, સચિન ટુ સોનુ. અને આ લેગમાં ઓફમાં ફરાવી દીધો છે ફિલ્ડર હાજર, બે રન માટેનો પ્રયાસ. એન્ડ ઇટ્સ એન આઉટ, વોલ બોલ ઓધર ઇઝ આઉટ. બેક ટુ ધ પેવેલિયન. કેવીએસસી સીઝન 7 માટે નીતિનભાઈ, આપણા સમાજના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ મહેતા, માનદ મંત્રી અશોકભાઈ કોરડિયા, શૈલેષભાઈ ચંદુરા, શૈલેષભાઈ 72-47 કિંગ્સ 11 મલાડ. સેવન્ટીન બોલ્સ પર 46 રન્સ ની જરૂર. વાડીલાલભાઈ હજી કોઈ બાકી છે આવવાનું? જ્યાં સુધી સોનુ દિલ્હી ઉભો છે ને ત્યાં સુધી મલાડ ની મંજિલ દૂર નથી, કારણ કે આ એવો દિલ્હી છે ગમે ત્યારે મેચ ફરાવે. અને આ ઉપરથી મારી દીધો છે ફિલ્ડર પાછળ હાજર છે, એક રન મળી જશે ડાયરેક્ટ હિટ. ફિલ્ડર આજે એક બેનિફિટ પ્લસ 1. જબરદસ્ત ફિલ્ડિંગ પાર્થ, ગુડ ફિલ્ડિંગ એન્ડ ગુડ થ્રો.
16 બોલમાં 44 રન્સની જરૂરત કિંગ્સ ઇલેવન મલાડને જીતવા માટે. 16 બોલ્સ 44. અને 6 રન્સ. અત્યારે એમ કહી શકાય કે લાસ્ટ બોલમાં પાર્થની સારી સોનુ દિલ્હી ઓન સ્ટ્રાઇક. સચિન સેટ the keeper of Matunga United. Kolpan player boundary ni najik beso nahi please. Bhavin અને આ પાછો આવો બોલ દીધો છે અને ઇટ્સ અ 6 અગેન. બેક ટુ બેક સિક્સેસ ફોર સોહમ મહેતા. આ સાથે સ્કોર 86. 14 બોલ્સ 32 રન્સ. 14 બોલ્સ 32 રન્સ રિક્વાયર્ડ. 14 બોલમાં 32 રનની બરાબર. મલાડનો તારણહાર બદલાણો છે. ખૂબ જ સુંદર અપીલ પરંતુ અમ્પાયર ડિસિઝન ઇઝ નોટ આઉટ. અમ્પાયર ડિસિઝન ઇઝ લાસ્ટ ડિસિઝન. Umpire decision is last decision. Thirteen balls, 32 runs required. It's a dot ball. What a comeback by Sachin Seth. It's a dot again. 13 over pachi score che 86 runs. 12 ball ma 32 run ni zarurat. Come on Matunga United. Pratham vakat final ramva mate. Tamare rokvana rahese Malad ne. Abhishek. Ek samay no top bowler of the tournament. Abhishek. Last over nakse. પણ આ વખતે તમારું ટોપ પરફોર્મન્સ દેખાડવાનું છે અભિષેક મહેતા. ન્યુ બોલર તેજસ વોરા જેણે પોતાના 2 ઓવરમાં 3 વિકેટ હાંસિલ કરી છે. 2 ઓવર 4 રન આપીને 3 વિકેટ. એકવાર આ બોલર માટે જોરદાર તાળીઓ થઈ જાય પ્રેક્ષકો. 2 ઓવરમાં માત્ર 4 રન અને 3 વિકેટ. જોરદાર મુકેશભાઈ. ટીમ ગમે તે હોય આપણે પ્લેયરને સપોર્ટ કરવાનો છે. ટીમ ગમે તે હોય આપણે કેવીએસસી સપોર્ટર છીએ. અને આ પાછળ ખેતી દીધો છે અને આ ડાયરેક્ટ હિટ એન્ડ ઇટ્સ નોટ આઉટ. વોટ અ ફિલ્ડિંગ. માટુંગા યુનાઇટેડ નું ફિલ્ડિંગ લેવલ જુઓ. બધા થ્રો ડાયરેક્ટ હિટ.
દીપેશ ભાઈ ફિલ્ડિંગ લેવલ જુઓ, ડાયરેક્ટ હિટ બધા થ્રો. આ એક ફાઇનલ માં પહોંચવાનો જુસ્સો છે. 11 બોલ માં 31 રન ની જરૂરત. શું મલાડ ને ફાઇનલ માં જતા માટુંગા યુનાઇટેડ અટકાવી શકશે કે નહીં? વેટ એન્ડ વોચ. સોનુ દિલ્હી, વાહ તેજસ વાહ, પણ બેટ્સમેન એટલો જ સ્માર્ટ. બેટ્સમેન કોણ છે? અંકિત. અંકિત છે ને. વોટ અ બોલિંગ તેજસ દ્વારા, ખૂબ જ સુંદર બોલિંગ. સોનુ દિલ્હીને રોકવો મુશ્કેલ નહીં, નામુમકિન જેવું કામ છે. ચુનાભટ્ટી ચેમ્પિયન્સ ઘાટકોપર ગ્લોરિયસ અને તમામ પ્રેક્ષકો, માત્ર 10 જ મિનિટમાં પ્રેઝન્ટેશન પાસે આવે પ્લીઝ. અને આ કેચ માટેનો પ્રયાસ અને ઇટ્સ એન આઉટ. આ જાણ કે મેચ, આ કેચ નથી, આ મેચ છે માટુંગા યુનાઇટેડ માટે. આ કેચ નહીં પણ આ મેચ છે ભાઈ. કમ ઓન માટુંગા. સોનુ દિલ્હી અભિષેક, આવી છેલ્લી ઓવરની તારી જરૂરત, તારી ટીમને ફર્સ્ટ ટાઈમ ડે નાઇટ ફાઇનલ રમવા માટે. તમારી એક ભૂલ તમને બેકઆઉટ કરી શકશે. તેજસ વોરા ન્યુ બેટ્સમેન, ચોથી. કિંગ્સ 11 મલાડ. વૈભવ, વૈભવ લોધરિયા, આ મેચ પત્યા પછી બધા અહીંયા આવજો, બહાર નહીં જતા. ન્યુ બેટ્સમેન નિમેશ સંઘવી, 9 બોલ માં 31 રન ની જરૂરત. તેજસ ને 4 વિકેટ મળી ગઈ છે, શું આ 5 વિકેટ હોલ હશે? It's a bold 5 wickets તેજસ દ્વારા, 5 વિકેટ. એકવાર તેજસ માટે જોરદાર તાળીઓ. કમ ઓન, કેટલી વિકેટ, કેટલી વિકેટ? 8, 2 બાકી. માટુંગા યુનાઇટેડ માત્ર 1 જ વિકેટ દૂર ફાઇનલમાં પ્રવેશ કરવા માટે. કમ ઓન માટુંગા. આ હેટ્રિક બોલ છે તેજસ માટે. યસ, ઓન હેટ્રિક. તેજસને કે 1 વિકેટની જરૂરત, માટુંગાને પણ 1 વિકેટની જરૂરત. કમ ઓન માટુંગા. What a ball. Missed the hat-trick, but very good bowling.
આજનો મેચ વિનર એમ કહી શકાય તેજસ હિરેનભાઈ, મેચ વિનર બોલિંગ તેજસ દ્વારા. વ્હાઇટ બોલ માટુંગા યુનાઇટેડ નો તેજસ અત્યારે પર્પલ કેપ નો દાવેદાર બની ગયો છે. કમ ઓન તેજસ. પર્પલ અને ઓરેન્જ અત્યારે બંને માટુંગા પાસે અને આ પાછળ ફરાવી દીધો છે ફિલ્ડર હાજર, એક રન કાઢી લેશે. પર્પલ કેપ તેજસ પાસે અને ઓરેન્જ કેપ સચિન શેઠ પાસે, બંને કેપ અત્યારે માટુંગા યુનાઇટેડમાં. ફક્ત હવે એક કપની જરૂરત માટુંગા યુનાઇટેડને. તેજસ ઓરત પોતાના 3 ઓવરમાં ફક્ત 7 રન આપીને 5 વિકેટ લીધી છે. વાહ હિરેનભાઈ વાહ. સ્કોર કુણાલ, 6 બોલમાં 29 રન્સ ની જરૂરત, 6 બોલમાં 29 રન ની જરૂરત. અને અભિષેક અત્યાર સોરી સચિન કન્ટિન્યુ બોલિંગ. દરેક ક્રિકેટ પ્રેમીઓને એક રિક્વેસ્ટ છે, માત્ર 5-10 મિનિટના બ્રેક બાદ આપ આ સ્ક્રીનની સમક્ષ ઝડપથી આવજો. એક મહત્વની એનાઉન્સમેન્ટ કરવાની છે જેના માટે પ્રેક્ષકોની ખૂબ જ જરૂરત છે. તો દરેક ક્રિકેટ પ્રેમીઓને રિક્વેસ્ટ છે 10 મિનિટના બ્રેક બાદ ફરી એકવાર. મલાડના પ્રમુખ હસમુખભાઈ કુબડિયા, વેલકમ ટુ ગ્રાઉન્ડ. પ્રથમ વખત આ વખતની સિઝનમાં ઇતિહાસ રચાવવાનો છે ઘાટકોપર અને માટુંગા, એમ કહી શકાય કે અત્યારે ફાઇનલમાં કદાચ નક્કી છે. બંને કાંદીવલીમાં પ્રથમ વખત વિજેતા બનશે માટુંગા યુનાઇટેડ અને ઘાટકોપર ગ્લોરિયસ. જે પણ ટીમ જીતશે કાંદીવલી ઠાકુર ગ્રાઉન્ડમાં પ્રથમ વખત વિજેતા બનશે, એ માટે નવા જ ચેમ્પિયન જોવા મળશે આ વખતે. મુકેશભાઈ અત્યારે થોડાક નારાજ છે પોતાના આઇકોનની વિકેટ ગુમાવતા, પણ મુકેશભાઈ ધ્યાન રાખો બીજી ટીમના આઇકોન પણ રમવા આવ્યા છે. માત્ર જો સચિન જ ચાલે તો ના ચાલે. પધારેલ દરેક ક્રિકેટ પ્રેમીઓ અને આપણા સ્પોન્સર્સ ફેમિલી અશ્વિનભાઈ અને રાજેશભાઈ પણ આવી ગયા છે. વેલકમ અશ્વિનભાઈ અને રાજેશભાઈ. 96 all out. Matunga United go to the final. Bajao!
माटुंगा यूनाइटेड सचिन सेठ, सचिन सेठ, माटुंगा यूनाइटेड सचिन सेठ।